Ramani Institute for Civil Services digital platform પર તમારું સ્વાગત છે. આજે આપણે જીઓગ્રાફી સબ્જેક્ટ નો ખૂબ જ અગત્યનો ટોપિક સિંધુ રિવર સિસ્ટમ જે છે જોવાનું છે. સિંધુ રિવર સિસ્ટમ જે છે એમાં સિંધુ નદીનું મહત્વ શું છે, કોઈ પણ સબ્જેક્ટ નો કોઈ પણ ટોપિક હોય તો એનું ક્યાંક ને ક્યાંક ઐતિહાસિક મહત્વ હોય. તો પૂર્વધારણા આપણે બાંધીશું કે સિંધુ નદી જે છે એનું ઐતિહાસિક મહત્વ શું છે, સિંધુ નદી ક્યાં ક્યાં ઇતિહાસની અંદર સંકળાયેલી છે. ઇતિહાસમાં તમે એક પ્રાંતનું નામ સાંભળેલું હશે, સપ્ત સિંધ પ્રાંત. જ્યારે આપણે પ્રાચીન ઇતિહાસ ચાલુ કરી ત્યારે ક્યાંક ને ક્યાંક સિકંદરનું આક્રમણ થાય છે ભારત ઉપર, ત્યારે સપ્ત સિંધ પ્રાંત ઉપર કરે છે અને પોરસ રાજા હોય છે. તો એ જે સપ્ત સિંધ પ્રાંત ઇતિહાસમાં ઓળખાતો હતો એ કઈ નદીના લીધે ઓળખાતો હતો, સિંધુ નદીના લીધે. સિંધુ નદી અને એની પાંચ સહાયક નદી, એ સમય તો છ હતી, તો છ સહાયક નદી પ્લસ એક એટલે સિંધુ થઈ, સાતે સાત નદીઓના લીધે સપ્ત નામ પડ્યું. અને સાતમાં સૌથી મોટા મોટી કઈ મુખ્ય નદી તો કે સિંધુ, એટલે નામ પડ્યું તો સપ્ત સિંધ પ્રાંત. આનું ઐતિહાસિક મહત્વ છે. મિત્રો, સપ્ત સિંધ પ્રાંત ની થોડીક ભૌગોલિક આપણે વાત કરીએ તો વિશ્વના જે સૌથી હરિયાળા પ્રાંતો છે એ હરિયાળા પ્રાંતોમાંનો એક કહી શકીએ આપણે. એવી જ રીતના સિંધુ વિશ્વની જે સૌથી મોટી નદીઓ છે એનો બેસિન અથવા તો નદી તંત્ર કહીએ છે એમાંની એક છે. વિશ્વ લેવલે નામ છે સિંધુ નદીનું. આ સપ્ત સિંધ પ્રાંત એવો હરિયાળો હતો કે તમે સાંભળ્યું હશે ભૂતકાળમાં ઈસવીસન પૂર્વે 1500 ભૂતકાળમાં ઈસવીસન પૂર્વે 1500 માં એક પ્રજા ભારતમાં આવેલી, એની પ્રજાનું નામ હતું આર્ય પ્રજા. આર્ય પ્રજા જે છે મધ્ય એશિયાની અંદર યુરેશિયા અને સ્ટેપિઝના મેદાનમાં રહેતા, મધ્ય એશિયાના યુરેશિયા અને સ્ટેપિઝના મેદાનમાં રહેતા. એ સમયે ત્યાં ખૂબ જ દુષ્કાળની પરિસ્થિતિ હતી, એ સમયે ખૂબ જ દુષ્કાળની પરિસ્થિતિ હતી. અને એ લોકોએ વિચાર્યું કે હવે કયા પ્રાંતમાં જઈશું. એ પછી ત્યાંથી આ ઈરાન તરફ જાય છે અને ઈરાનથી ભારત આવે છે, ખેબર ઘાટ પાર કરીને હિન્દુકુશની પર્વતમાળા આ વિસ્તારમાંથી ભારતમાં આવે છે. અને એ આર્ય લોકો જ્યારે ભારતમાં આવે છે વસવાટ કરવા ત્યારે સપ્ત સિંધ પ્રાંતમાં રહે છે. આ સપ્ત સિંધ પ્રાંતનું મહત્વ કાં ભાઈ, સપ્ત સિંધ પ્રાંતમાં જ રહ્યા, ભારતમાં તો ઘણા બધા પ્રાંત છે, એ પ્રાંતમાં શા માટે નો ગયા? તો કે ભાઈ, એ લોકો ભારતમાં આવેલા હતા એનું મુખ્ય કારણ એ હતું કે જે ત્યાં પોતે રહેતા હતા એક્ઝિસ્ટિંગ એની જે સ્થળ હતું ત્યાં ખૂબ જ દુષ્કાળ હતો, એટલે કે દુષ્કાળ પડ્યો હતો. અને એ લોકોનો મુખ્ય વ્યવસાય હતો એ પશુપાલન હતો. આ પશુપાલન એનો મુખ્ય વ્યવસાય હતો તો સ્વાભાવિક છે કે પશુચારણ કરાવવું પડશે. પશુચારણ કરાવવા માટે કેની જરૂર પડશે, લીલોતરી આપણી ભાષામાં કહીએ તો, બરાબર, ગ્રીનરી, બરાબર, જે ક્યાંક ને ક્યાંક ઘાસ કહીએ છીએ આપણે, એ ઘાસ ને બધું એમને ત્યાં મળી શકે એમ નહોતું. શા માટે, કેમ કે દુષ્કાળ હતો. એટલા માટે નક્કી કરે છે કે આ પશુઓ જે છે એમને જીવતા તો રાખવા ને, તો પશુચારણ કરાવવું પડશે. ત્યાં નથી તો ક્યાં જશું? તો કે એવા હરિયાળા પ્રાંતમાં કે જ્યાં વરસાદ આવ્યો હોય કે ન આવ્યો હોય પરંતુ હરિયાળો ને હરિયાળો હોય. અને એ લોકોએ કયો પ્રાંત પસંદ કર્યો? સપ્ત સિંધ પ્રાંત. હવે વિચાર આવ્યા, દુષ્કાળની પરિસ્થિતિમાં પણ સપ્ત સિંધ પ્રાંત શા માટે હરિયાળો રહે છે? એનું રીઝન છે કે દુષ્કાળ હોય, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, એને કશું ફેર પડશે નહીં. કારણ કે દુષ્કાળની પરિસ્થિતિમાં પણ ત્યાંથી નદીમાં પાણી વહેતું જ રહેશે. કેમ કે સાતે સાત નદી કેવી હતી? બારેમાસ નદી હતી. સાતે સાત નદી કેવી હતી? બારેમાસ નદી હતી. આ બારેમાસ નદી હોવાનું કારણ કેમ કે સાતે સાત નદીનું ઉદગમ સ્થાન ક્યાંથી છે? હિમાલયમાંથી છે. એટલે આજુબાજુમાં લીલોતરી, બરાબર, ગ્રીનરી જોવા મળશે. અને આર્ય લોકો સપ્ત સિંધ પ્રાંતમાં આવ્યા ઈસવીસન પૂર્વે 1500 માં, અને આ પ્રાંત એને ખૂબ જ સારો લાગ્યો. અને એક સમય એને નક્કી કરેલું, શરૂઆતમાં માત્ર એક વર્ષ માટે આવ્યા હતા કે ભાઈ એક વર્ષ પૂરું થાય અને ફરી પાછા આપણે આપણા પ્રાંતમાં જતા રહેશું, ત્યાં ફરી પાછો વરસાદ પડશે, ફરી પાછું આપણે પશુચારણ કરાવીશું. પણ ભારત દેશનો સપ્ત સિંધ પ્રાંત એને એટલી હદે સારો લાગ્યો કે તેને સ્થાયી વસવાટ કરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં અસ્થાયી રૂપે આવ્યા હતા, ટેમ્પરરી, અને આગળ જતા સ્થાયી વસવાટ કરવાનું નક્કી કર્યું, બરાબર. અને ધીરે 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 ઉત્તર ભારત, મધ્ય ભારત અને પશ્ચિમ ભારત તરફ ધીરે 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 વસતા ગયા, બરાબર. તો આ છે સિંધુ નદીનું મહત્વ, ઐતિહાસિક મહત્વ, કે સિંધુ નદીના લીધે ભારતનો એક પ્રાંત આખા વિશ્વ લેવલે પ્રખ્યાત હતો, એ પ્રાંતનું નામ છે સપ્ત સિંધ પ્રાંત, બરાબર. તો એ આઈડિયા હોવો જોઈએ. ચલો, ઐતિહાસિક મહત્વ જોયો, ભૌગોલિક મહત્વ જોઈએ. હવે આ તમારી સમક્ષ જે છે એ સિંધુ રિવર સિસ્ટમ છે. જો પેલા તો નદી તંત્ર, નદી, જ્યારે નદીની વાત કરીએ ત્યારે માત્ર ને માત્ર શું હોય છે? એક સિંધુ નદી જે તમને જોવા મળે છે, બરાબર. પણ નદી તંત્રની વાત કરીએ તો એની પાંચ સહાયક નદી આપણે જે કહીએ છીએ એ સહાયક નદી પણ આવી જશે, બરાબર, તેમને તમને જોવા મળે છે. જેમ કે આ જે છે એ સિંધુ નદી છે, બધાનું અહીંયા ધ્યાન રાખજો ભાઈ. આ સિંધુ આવે છે જિલ્લો, આ ચિનાબ, આ રાવી, આ બિયાસ અને સતલજ, બરાબર.
આ સાત નદી છ નદી થઈ, ટોટલ એક સિંધુ અને એની પાંચ સહાયક નદી, બરાબર. અત્યારે છ નદી, પણ ભૂતકાળમાં કેટલી હતી? સાત. સાતમી કઈ નદી હતી? તો તમને ખ્યાલ છે, નીચેના ભાગની અંદર એક નદી વહેતી જે લુપ્ત થઈ ગઈ, એનું નામ છે સરસ્વતી. અને સાત નદીઓ જે છે એના લીધે આ પ્રાંતનું નામ શું મળ્યું? સપ્ત સિંધ પ્રાંત. હવે અહીંયા તમે જોઈ શકશો કે આ સિંધુ નદી જે છે મિત્રો, બરાબર છે, એ ક્યાંથી ઉદગમ સ્થાન છે? ચીનમાંથી. અહીંયાથી એમનું ઉદગમ સ્થાન છે ચીનનો આ પ્રદેશ, એટલે આ ભાગ છે તિબેટ કહી શકીએ આપણે, બરાબર. એની જ નીચે કેવું છે? તો કે સતલજ નદી, રાખસ્તાલમાંથી, રાખસ્તાલ સરોવર. તો આ સિંધુ, પછી ઝેલમ, ઝેલમ નદી જે છે એનું ઉદગમ સ્થાન જમ્મુ કાશ્મીરમાંથી છે, બરાબર. એ જોઈ શકીએ, કેન્દ્ર શાસિત પ્રદેશ. હવે આપણે રાજ્ય નહીં કહીએ, શું કહેશું? કેન્દ્ર શાસિત પ્રદેશ, બરાબર. ઝેલમ, પછી એનું નીચે કયો? યસ, ઝેલમ નદી જે છે એનું ઉદગમ સ્થાન ક્યાં છે? તો કે શેષનાગ ઝીલ, બરાબર. એની નીચે કઈ છે? તો કે ઝેલમ, પછી કઈ આવે? ચિનાબ, બરાબર. ચિનાબનું ઉદગમ સ્થાન છે બારાલા ચાલા ઘાટ, એ આપણે આગળ જોવાના છીએ, પણ અત્યારે ખાલી સાંભળો, બારાલા ચાલા ઘાટ. ઝેલમ પછી કઈ આવશે? ચિનાબ. ચિનાબ પછી રાવી. ઝેલમ, ચિનાબ, રાવી. રાવી નદી જે છે એનું ઉદગમ સ્થાન ક્યાં છે? રોહતાંગ ઘાટ. રોહતાંગ ઘાટ હિમાચલ પ્રદેશમાં આવે, બરાબર. પછી આવે બિયાસ. બિયાસ નદીનું ઉદગમ સ્થાન ક્યાં છે? રોહતાંગ ઘાટ, બિયાસ કુંડ અથવા તો વ્યાસ કુંડ. અને છેલ્લે આવે સતલજ. સતલજનું ઉદગમ સ્થાન રાખસ્તાલ સરોવર. તો ફર્સ્ટ ઓફ ઓલ આ તમે અત્યારે સંક્ષિપ્તમાં, બરાબર, અથવા તો શોર્ટમાં જોઈ લ્યો કઈ રીતનું આખે આખું રિવર સિસ્ટમ છે. અલ્ટિમેટલી બધી નદીઓ ક્યાં જાય છે? પાકિસ્તાનમાં જાય છે, બરાબર છે. સિવાય કે એક નદી તમે અહીં જોઈ શકશો, બિયાસ નદી છે એ માત્ર ને માત્ર ક્યાં છે? ભારતમાં. એટલે આનો એક ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે સિંધુ નદી જે છે, સિંધુ નદી તંત્ર, બરાબર, એની પાંચ સહાયક નદી છે. સિંધુની પાંચ સહાયક નદી, એમાંથી એકમાત્ર એવી કઈ નદી છે કે જે માત્ર ભારતમાં ને ભારતમાં વહે છે, પાકિસ્તાનમાં નથી જતી? વારંવાર પૂછાયેલો પ્રશ્ન, તો એ કઈ નદી આવશે? બિયાસ નદી. એ આપણને આઈડિયા હોવો જોઈએ, બરાબર. જો આ જે છે ને આખે આખો ભારતનો વિસ્તાર છે, આખો ભારતનો વિસ્તાર છે. એટલે તમે જોઈ શકો કે આ જે છે એ ઝેલમ, બરાબર છે, આ ચીના, આ રાવી, બિયાસ અને સતલજ, આટલો પોર્શન જે છે, આટલો પોર્શન સિંધુ નદી તંત્રોની ભારતમાં છે, આટલો પોર્શન. બાકી આ જે બીજો પોર્શન છે એ પણ તમને બતાવું. આ જે અહીંયાથી સ્ટાર્ટ કરી આપણે, અહીંયાથી સ્ટાર્ટ કરી અને આ પોર્શન ક્યાં વહ્યો ગયો? તો કે પાકિસ્તાનમાં. આપણે ડેપ્થમાં જોવાના છીએ, પણ અહીંયા તમે શોર્ટમાં જોઈ લ્યો, બરાબર. ફરી પાછું, આટલો પોર્શન જે છે આખે આખો એ ક્યાં છે? પાકિસ્તાનમાં. અને આટલો પોર્શન ક્યાં છે? તો કે ભારતમાં. હવે યાદ કરો તો તમે એવું સાંભળેલું છે, સિંધુ કરાર, બરાબર છે, ઇન્ડસ રિવર ટ્રીટી આપણે જે કહીએ છીએ, એમાં તમે સાંભળ્યું છે 80% પોર્શન કેનો છે? તો કે પાકિસ્તાનનો. 20% પોર્શન કેનો છે? તો કે ભારતનો. એ તમને જોવા મળે, બરાબર. પણ જોકે એમાં ત્રણ નદીનો જ ઉલ્લેખ છે, સિંધુ, ઝેલમ, ચિનાબ. સિંધુ, ઝેલમ, ચિનાબના 80% પાણી કોણ વાપરશે અથવા તો ઉપયોગમાં લેશે, વપરાશમાં લેશે? પાકિસ્તાન. 20% કોણ ઉપયોગમાં લેશે? તો કે ભારત. આ ખ્યાલ હોવો જોઈએ. જ્યારે બાકીની છેલ્લી ત્રણ નદી છે, બરાબર છે, બિયાસ, રાવી અને સતલુજ, તેનો કોઈ ઉલ્લેખ નથી, તેનો ભારત ઉપયોગ કરવો એટલો ઉપયોગ કરી શકશે. પણ ખાસ કરીને સિંધુ રિવર સિસ્ટમની જે આપણે ટ્રીટી કહીએ છીએ એમાં 80% અને 20% ઉપરની ત્રણ નદી એટલે કે સિંધુ, ઝેલમ, ચિનાબ એને લાગુ પડશે, ભૂલતા નહીં. જીપીએસસી 2019માં પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર. આ થઈ સિંધુ નદીની શોર્ટમાં ઇન્ફોર્મેશન, બરાબર છે, નદી સિસ્ટમની આપણે જે કહીએ. હવે પૂછાયેલા પ્રશ્ન, બરાબર, અહીંયા આપણે જે સિંધુ નદી આપણે ભણાવીએ છીએ મિત્રો, બરાબર છે, એ ખાસ કરીને યુપીએસસી, જીપીએસસી પ્રિલિમ્સના પોઈન્ટ ઓફ વ્યૂ અને મેન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી સ્ટડી કરાઈએ છીએ, બરાબર. ડેપ્થમાં ડેપ્થ આપણે અભ્યાસ કરીએ છીએ. સેકન્ડ થિંગ, એવું નહીં કે ખાલી જેટલું બુકની અંદર આપેલું એટલું અભ્યાસ કરવાનું, પરંતુ પૂછાયેલા પ્રશ્નો છે જે યુપીએસસીમાં પ્રિલિમ્સમાં અને જીપીએસસી પ્રિલિમ્સમાં અને ભવિષ્યમાં પૂછાવાની સંભાવના છે એને ધ્યાનમાં રાખીને અહીંયા પીપીટી સિંધુ નદીની આપણે બનાવેલી છે, બરાબર. જેમ કે જીપીએસસી 2019માં પૂછાયેલો પ્રશ્ન 80%, 20% સિંધુ રિવર સિસ્ટમની જે ટ્રીટી છે એનો પૂછાયેલો હતો. બીજો પૂછાયેલો પ્રશ્ન હતો ઝેલમ નદી છે, ઝેલમ નદી એનું પ્રાચીન નામ શું છે? વિતસ્તા. આ જીપીએસસી 2019માં પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર. તો આ શોર્ટમાં ઇન્ફોર્મેશન થઈ. હવે આપણે થોડુંક ડેપ્થમાં જોઈએ. હવે આપણે જે પેલા ઇમેજની અંદર જોયું એ જ છે, પણ થોડુંક આપણે આમાં લખી નાખ્યું છે, બરાબર. હવે આ જે આખે આખું મેપ ડ્રો કરેલો છે એ તમારી સરળતા માટે છે, જેથી કરીને સરળતાથી હું તમને સમજાવી શકું. એના કરતાં થોડુંક ડિફરન્ટ છે, પણ તમને સમજવા માટે છે.
ચલો પહેલામાં પહેલી નદી આપણે જોઈએ, બરાબર. આ છે સિંધુ નદી, સિંધુ અને એની પાંચ સહાયક નદી હવે આપણે ડેપ્થમાં જોવાની છે. પહેલા આપણે સંક્ષિપ્તમાં જોઈએ, સિંધુ નદીનું ઉદગમ સ્થાન ક્યાં છે? ફર્સ્ટ ઓફ ઓલ તો એ ખબર હોવી જોઈએ, બોખારચુ ગ્લેશિયર, અહીંયાથી શરૂઆત થાય. કોઈ પણ નદી જ્યારે આપણે સ્ટાર્ટ કરી ત્યારે એનો રૂટ આપણને ખબર હોવી જોઈએ, ક્યાંથી સ્ટાર્ટ થાય છે, ક્યાં એનું અંતિમ સ્થાન છે. આને મૂળ કહેવાય, આને મુખ કહેવાય. મૂળથી મુખ સુધીનું રૂટ જે છે એ કોઈ પણ નદીનું આપણને ખબર હોવી જોઈએ. સિંધુ નદીનું ઉદગમ સ્થાન છે બોખારચુ ગ્લેશિયર. ક્યાં આવે ભાઈ? તો કે તિબેટમાં. તિબેટ ક્યાં આવે ભાઈ? તો કે આપણે એવું કહી શકીએ ચીનમાં, બરાબર. ચીને ઓક્યુપાઈડ કરી લીધું. ચીન તિબેટ પહેલા એક દેશ હતો, પણ હવે ચીનનો ભાગ જ છે. બોખારચુ ગ્લેશિયરમાંથી ઉદગમ સ્થાને નજીકમાં માનસરોવર આવેલું છે. માનસરોવર, માનસરોવર અહીંયા નજીકમાં જ છે તિબેટની અંદર. તિબેટની અંદર આ ક્યાં નામથી ઓળખાય છે? બરાબર, સિંધી ખંબાન, એટલે કે સિંધુ નદીનું એક બીજું નામ થયું. તિબેટમાં ક્યાં નામથી ઓળખાય છે? સિંધી ખંબાન. હવે આપણને વિચાર આવે કે આ સિંધી ખંબાનનો મિનિંગ શું થાય, બરાબર. તો એ તિબેટની ભાષા છે, પણ આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો શેરમુખ, શેરમુખ તરીકે ઓળખાય છે, બરાબર. માઉન્ટ, માઉથ ઓફ લાયન એવું કહી શકીએ. અહીંયાથી ભારતમાં પ્રવેશે છે. માની લ્યો કે આ વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશી, બરાબર. આ જે છે આ બાજુનું ભારત છે ને આ બાજુનું તિબેટ કહી શકીએ, બરાબર. હવે ભારતમાં પ્રવેશે છે ને એ સ્થળનું નામ શું છે? તો કે દમચોક. જો આખો રૂટ આપણે લેવાનો છે શરૂઆતથી લઈને અંત સુધી. ઉદગમ સ્થાન બોખારચુ ગ્લેશિયર. ક્યાં આવે? તિબેટમાં. તિબેટમાંથી ભારતમાં પ્રવેશે. ભારતમાં જ્યાં પ્રવેશે છે એ કયું પ્રદેશ છે? તો કે લદાખ છે. કેવો છે? લદાખ. યાદ રાખજો, સિંધુ નદી માત્ર એક પ્રાંતમાંથી પ્રવેશે છે, એ પ્રાંતનું નામ છે લદાખ, જેવા કેન્દ્ર શાસિત પ્રદેશ. ભૂતકાળમાં આપણે એવું કહેતા કે એકમાત્ર જિલ્લા, એકમાત્ર રાજ્યમાંથી પસાર થાય છે. રાજ્ય કયું હતું? તો કે જમ્મુ કાશ્મીર. પણ હવે આપણે એવું નહીં બોલીએ, બરાબર, કેમ કે જમ્મુ કાશ્મીર અને લદાખ ખુદ બંને હવે શું બની ગયા છે? કેન્દ્ર શાસિત પ્રદેશ. તિબેટમાંથી ભારતમાં પ્રવેશે ક્યાં છે? તો કે દમચોક. દમચોક આવે ક્યાં ભાઈ? તો કે લદાખમાં. ભૂલાય નહીં, લદાખમાં. થોડુંક આગળ જાય છે અને નદી કિનારે વસેલું એક શહેર છે, બરાબર. એ કયું છે? તો કે લેહ, બરાબર. લેહ છે એ નદી કિનારે વસેલું શહેર છે. હવે અહીંયાથી ધીરે ધીરે આગળ જાય છે, બરાબર. હવે અહીંયાથી આ ઉપરના ભાગે, એટલે કે પીઓકે જે છે એનો પણ ઉપરનો ભાગ આપણે કહી શકીએ, ત્યાં સુધી આગળ જાય છે, બરાબર. અને અહીંયાથી ક્યાં પ્રવેશે? તો કે પાકિસ્તાનમાં. અહીંયાથી પ્રવેશું ભારતમાં, અહીંયાથી પ્રવેશે છે પાકિસ્તાનમાં. એમાં જોઈ શકશો આ આખી આખી લાઈન જે છે એ બોર્ડર બનાવે છે, સીમા બનાવે છે. આ બાજુનો ભાગ ઇન્ડિયા છે, આ બાજુનો ભાગ કયો છે? પાકિસ્તાન. જે રીતે ભારતમાં ક્યાં સ્થાનેથી પ્રવેશ્યું હતું? દમચોકમાંથી. એ રીતે પાકિસ્તાનમાં ક્યાં સ્થાનેથી અથવા ક્યાં સ્થળેથી પ્રવેશે? તો કે ચિલ્લડ. ચિલ્લડ, તો દમચોક યાદ રહેવું જોઈએ એઝ વેલ એઝ ચિલ્લડ. ત્યાંથી પ્રવેશી અને પાકિસ્તાનમાં પ્રવેશ કરે. તો આજુબાજુના દૂરના શહેરો આપણે થોડા ઘણા જોઈએ. આજુબાજુના દૂરના, તો કે ઇસ્લામાબાદ, બરાબર. પછી લાહોર આવે, લાહોરથી થોડાક આગળ જઈએ મુલતાન આવે, મુલતાનથી છેલ્લે જઈએ કરાચી આવે, બરાબર. અને છેલ્લે કરાચીમાં એનું અંતિમ સ્થાન છે. અને કરાચીમાંથી આ નદી ક્યાં જાય છે? તો આ વિસ્તાર તમને ખબર જ છે, બરાબર. આ બાજુનો વિસ્તાર આપણે ક્યાં નામથી ઓળખીએ છીએ? અરબ સાગર. આ બાજુનો વિસ્તાર ક્યાં નામથી ઓળખીએ છીએ? પેલી બાજુનો જે પશ્ચિમનો વિસ્તાર છે બંગાળાની ખાડી. અને દક્ષિણનો વિસ્તાર ક્યાં નામથી ઓળખીએ છીએ? આપણે હિન્દ મહાસાગર. થઈ ગયા ત્રણે ત્રણ. યાદ રાખજો, ભારતની નદીના અંતિમ સ્થાન ત્રણ સ્થળે જ છે. ફરી પાછું, આ બાજુ બંગાળાની ખાડી, એટલે કયો ભાગ થયો? તો કે પૂર્વ ભાગ, બરાબર. આ બાજુનો પશ્ચિમ ભાગ, આ બાજુ આવે તો કે અરબ સાગર. અને છેલ્લે દક્ષિણની અંદર કયું છે? તો કે હિન્દ મહાસાગર. ચલો એનાથી થોડા આપણે આગળ જઈએ. હવે સિંધુ નદી જે છે એનો આખો રૂટ તો આપણે જોયો, પરંતુ કેટલા કિલોમીટર? તો કે 2880. પ્રશ્ન પૂછાય કે સિંધુ નદી જે છે એની લંબાઈ કેટલી છે? તો કે 2880 કિલોમીટરની લંબાઈ છે. અને 1100ની આસપાસ આપણા ભારતમાં છે, એટલે કે આટલો વિસ્તાર જે છે એ ભારતમાં એની 1100ની આસપાસ થશે, બરાબર. બાકીનો વધુ ભાગ ક્યાં છે? તો કે પાકિસ્તાનમાં. એવું કહેવાય છે મિત્રો કે પાકિસ્તાન આખે આખો દેશ જે છે એ એક નદી ઉપર નિર્ભર છે, અને એ કઈ નદી છે? સિંધુ નદી. એવું કહેવાય છે મિત્રો કે આખા વિશ્વની અંદર મોટાભાગની નહેરો જે છે, વિશ્વમાં મોટાભાગની નહેરો જે છે કોઈ નદી ઉપર હોય તો એ ક્યાં છે? પાકિસ્તાનમાં. કારણ કે આખે આખું પાકિસ્તાન એક જ નદી ઉપર નિર્ભર છે, જ્યારે આપણે ભારતમાં અલગ છે. ભારતમાં પણ નહેરો છે, પણ ભારત દેશ છે એ અલગ અલગ જે મુખ્ય 10 નદી છે એના ઉપર રહેલો છે. ભારતની મુખ્ય કઈ 10 નદી છે કે જેના ઉપર ભારત જે છે એનું આખે આખું જે જળતંત્ર છે નિર્ભર છે? ઉત્તર ભારતની મુખ્ય નદી આપણે કહીએ
તો સિંધુ, ગંગા, બ્રહ્મપુત્ર, દક્ષિણ ભારતની નદી આપણે કહીએ ગોદાવરી, કૃષ્ણ, કાવેરી, છ નદી થઈ, અને બાકીની મધ્ય ભારતની નદી. મધ્ય ભારતની કઈ નદી? તો કે નર્મદા છે, તાપી છે, મહી છે, મહા છે અને સાબરમતી. મિત્રો, 11 નદી થઈ, 10 થી 11 નદી. આ તમને ખબર હોવી છે. આના સિવાયની બધી નદીઓ કઈ છે? તો કે બધી નદીઓ શું? સહાયક નદીઓ, ટ્રિબ્યુટરી, એટલે કે નદી તંત્રમાં ભાગ ભજવે છે, પણ એ મુખ્ય નદી આપણે કહી શકીએ નહીં. એનાથી થોડાક આપણે આગળ જઈએ. સિંધુ નદી બરાબર, એનું પ્રાચીન નામ અથવા તો ભૂતકાળમાં ક્યાં નામથી ઓળખાતી? તો કે ઇન્ડસ. આપણે ઐતિહાસિક મહત્વ સમજતા હતા ને સિંધુ નદીનું, ઐતિહાસિક મહત્વ. તો યાદ કરો મિત્રો કે આ સિંધુ નદી જે છે એને વિદેશી લોકો ઇન્ડસ તરીકે ઓળખતા, ઇન્ડસ. અને આના ઉપરથી ભારત દેશનું એક અન્ય બીજું નામ પડ્યું. કયું પડ્યું? તો કે ઇન્ડિયા. તો એનું ઐતિહાસિક મહત્વ થયું સિંધુ નદીનું. સિંધુનું પ્રાચીન અથવા તો અન્ય નામ શું છે? ઇન્ડસ. ઇન્ડસ ઉપરથી શું નામ પડ્યું? ભારત દેશનું ઇન્ડિયા. અને હજી એક નામ છે હિન્દુસ્તાન. આ ત્રણ નામ છે આપણા. એનાથી આપણે આગળ જઈએ. હવે સિંધુ નદી જે છે એની પાંચ સહાયક નદી જે છે, ફર્સ્ટ ઓફ ઓલ સિક્વન્સ પર યાદ રાખવાની છે. પાંચ સહાયક નદી ફરી પાછું યાદ દેવડાવી દઉં. અહીંયા આપણે પૂછાયેલા પ્રશ્ન છે ને, ભવિષ્યમાં પૂછાવાના પ્રશ્ન છે, એના ઉપર વધુ ધ્યાન દઈએ છીએ. ભૂતકાળમાં પૂછાયેલો પ્રશ્ન કઈ રીતના પ્રશ્ન પૂછાયેલો હતો? સિંધુ નદીની પાંચ સહાયક નદીને ઉત્તરથી દક્ષિણમાં ગોઠવો. સિંધુ નદીની પાંચ સહાયક નદીને ઉત્તરથી દક્ષિણમાં ગોઠવો. પાંચ સહાયક નદી કઈ થઈ ઉત્તરથી દક્ષિણમાં? પેલી કઈ આવે? ઝેલમ. બરાબર, અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઝેલમ. ઝેલમ પછી કઈ આવશે? ચિનાબ. ચિનાબ પછી કઈ આવશે? રાવી. રાવી પછી બિયાસ અને સતલુજ. થઈ ગઈ પાંચ નદી. બરાબર, એટલે સિક્વન્સ યાદ રાખવાનું. ગુજરાત યાદ કરો, ગુજરાતમાં પૂછાયેલો પ્રશ્ન. બરાબર, સાબરમતીની પાંચ સહાયક નદી અથવા તો ગોઠા ખાતે મળતી સાત સહાયક નદીઓ જે છે અથવા સાત નદીઓ જે છે એને ઉત્તરથી દક્ષિણમાં ગોઠવો. એટલે આપણે પહેલેથી જોઈએ તો સૌથી પહેલા કઈ આવે? તો કે સાબર, પછી હાથમતી, પછી મેસો, પછી માઝમ, પછી વાત્રક, વાત્રક પછી શેઢી, અને શેઢી પછી છેલ્લે કઈ આવે? ખારી નદી. એ સાત સહાયક, સાતે સાત નદી ઉત્તરથી દક્ષિણમાં, સેમ ટુ સેમ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. સહાયક નદી. એનાથી આપણે આગળ જઈએ. સિંધુ નદી જે છે એનો પ્રશ્ન પૂછાય છે રિવર સિસ્ટમની સાથોસાથ સિંધુ કરાર. એના આપણે પોઈન્ટ જોઈએ. સિંધુ કરાર શું છે? બરાબર છે. હવે ભારત જ્યારે આઝાદ નહોતું થયું, એટલે કે બિફોર ઇન્ડિપેન્ડન્સ, આવો કોઈ એટલે કોઈ વાંધો નહીં હોય, કેમ કે ભારત દેશ એની અંદર પાકિસ્તાન ઇન્ક્લુડ હતું, એટલે કોઈ જાતની તકલીફ નહીં હોય. પરંતુ 1947માં ભારત દેશ આઝાદ થયું અને ધીરે 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 ભારત અને પાકિસ્તાન વચ્ચે ડિસ્પ્યુટ સ્ટાર્ટ થયા. કઈ બાબતે ડિસ્પ્યુટ? તો કે બીજા તો આર્થિક રીતે અને સામાજિક રીતે નહીં તો ઘણા બધા ડિસ્પ્યુટ હતા, પણ ખાસ કરીને જળ બાબતે, જળ તંત્ર બાબતે, પાણી બાબતે ડિસ્પ્યુટ સ્ટાર્ટ થયા. અને કઈ નદી હતી? તો કે સિંધુ નદી. બરાબર, એટલે 1947-48 અરસાથી ચાલતું હતું અને કન્ટિન્યુઅસ હતું. અને છેલ્લે પછી આપણે 1960માં એક કરાર કર્યો. એ કરારનું નામ શું હતું? સિંધુ કરાર. કે જેથી કરીને ભવિષ્યની અંદર આના વચ્ચે ડિસ્પ્યુટ ન થાય, અને આજ દિવસ સુધી એવા કોઈ મોટા ડિસ્પ્યુટ નથી થયા. હા, નાના નાના ડિસ્પ્યુટ થયેલા છે. તો એ કરાર વિશે બે શબ્દ આપણે કહીએ. સિંધુ કરાર શું છે? બરાબર, તો કે 1960માં આ કરાર થયો હતો, સપ્ટેમ્બર મહિનાની અંદર 1960માં. આ કરાર છે એ ક્યાં બે દેશ વચ્ચે થયો? ભારત અને પાકિસ્તાન. ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે કરાર થયો તો કઈ સ્થળે થયો? તો કે કરાચી. ફેક્ટ ડેટા છે મિત્રો, યાદ રાખવા પડશે. ફેક્ટ ડેટા કરાચીમાં. ભારત તરફથી ક્યાં વ્યક્તિ હતા, પાકિસ્તાન તરફથી ક્યાં વ્યક્તિ હતા, કે જે બંને વચ્ચે આખી આખી વાર્તાલાપ થઈ? બરાબર, ભારત દેશ તરફથી રિપ્રેઝેન્ટેટિવ કોણ હતું? તમે એવો પણ શબ્દ યુઝ કરી શકો. પાકિસ્તાન દેશ તરફથી રિપ્રેઝેન્ટેટિવ કોણ હતું? ભારત તરફથી હતા જવાહરલાલ નહેરુ, જે ભારતના શું હતા? વડાપ્રધાન. બરાબર છે, વડાપ્રધાન. જ્યારે પાકિસ્તાન તરફથી કોણ હતા? તો કે મોહમ્મદ અયુબ ખાન. મોહમ્મદ અયુબ ખાન. પણ યાદ રાખજો, મોહમ્મદ અયુબ ખાન છે વડાપ્રધાન નથી, ઘણા લોકો ભૂલ કરીને આવે છે. એ શું હતા? રાષ્ટ્રપતિ હતા. અહીંયા વડાપ્રધાન, તો અહીંયા શું હતા? રાષ્ટ્રપતિ. પ્રાઇમ મિનિસ્ટર એઝ વેલ એઝ આ બાજુ પ્રેસિડેન્ટ. મોહમ્મદ અયુબ ખાન એવું કહેવાય છે, જ્યારે રાષ્ટ્રપતિના પદ ઉપર આવ્યા એ પહેલા ભૂતકાળની અંદર એને સેનાની અંદર કાર્ય બજાવ્યું હતું અને સેનાના વડા હતા, એવું કહેવાય છે મિત્રો. બરાબર, આ બે વચ્ચે સંધિ થાય છે. સંધિની અંદર શું થાય છે નક્કી? તો કે 1960 પહેલા કરાચી સ્થળ, બરાબર, સપ્ટેમ્બર મહિનો, ભારત પાકિસ્તાન, મોહમ્મદ અયુબ ખાન, જવાહરલાલ નહેરુ. હવે પ્રશ્ન પૂછાય છે કે ભારત અને પાકિસ્તાનની આમાં મધ્યસ્થી કોને કરી હતી? વચમાં તો કોકને રાખવા પડશે ને ભાઈ, ફરી જાય તો પછી. બરાબર, આપણે તમને ખ્યાલ હોય તો નાનકડી ડીલ કરતા હોય તો આપણે શું બોલીએ છીએ? ભાઈ વચમાં કોક માળાને રાખજો, ભવિષ્યમાં ફરી જાય તો. તો અહીંયા પણ વચમાં રાખે છે, અને વચમાં જેવા તેવા નથી રાખતા. કોને રાખે છે? વર્લ્ડ બેંક. વર્લ્ડ બેંકને. આમાં બે માંથી કઈ ફરશે જ નહીં, કેમ કે ભારતને પાકિસ્તાનથી વાંધો હોય, બરાબર, અને સિંધુ રિવર સિસ્ટમની જે ટ્રીટી છે એ બ્રેક કરી નાખે,
બરાબર પાકિસ્તાન થી કઈ ડર નથી લાગતો કઈ ફેર ન પડે પાકિસ્તાન હું વિચારે પણ ફેર કેનાથી પડે હે ક્યાંક ને ક્યાંક તો આપણે એવું કહી શકીએ વર્લ્ડ બેંક થી એટલે આનિયારી પંગો લઈ શકીએ નહીં અને ક્યાંક ને ક્યાંક આપણે મિત્રો કહી શકીએ કે સિંધુ રિવર સિસ્ટમ ની જે ટ્રીટી છે બરાબર એ ટ્રીટીમાં આજ દિવસ સુધી કોઈ મોટા ડિસ્પ્યુટ નથી થયા ને એની પાછળનું કારણ જે છે વર્લ્ડ બેંક છે કેમ કે મધ્યસ્થી કોને કરી છે વર્લ્ડ બેંકે તો પ્રશ્ન નીકળેલો છે બરાબર કે મધ્યસ્થી કોને કરેલી છે એના સિવાય એવું કહી શકીએ કે આ જે છે કમિશન કયું હતું કે ઇન્ડસ કમિશન કમિશનનું નામ શું હતું ઇન્ડસ કમિશન નક્કી શું થયું તો નક્કી એવું કર્યું મિત્રો કે આપણે જે વાત કરી પ્રમાણે સિંધુ જેલમ ચિનાબ નું 80% પાણી જે છે એ કોણ ઉપયોગમાં લે છે પાકિસ્તાન 20% પાણી કોણ ઉપયોગમાં લે છે ભારત બરાબર આટલા તમે પોઈન્ટ કરો એટલે વાંધો ન આવે ને આ પ્રશ્ન પણ જીપીએસસી 2019 માં પૂછાયેલો છે બરાબર ચલો એના પછી નદી જોઈએ યસ હા હવે આવો ક્વેશ્ચન પૂછી શકે કે સિંધુ નદી છે મિત્રો સિંધુ નદી બરાબર એમને ઉપર બાજુ જોવો તો કાંકોરમ ને લતા શ્રેણી આવેલી છે તમને ખબર હોવી જોઈએ કઈ રીતના પ્રશ્ન નીકળી શકે કે સિંધુ નદી નીચેનામાંથી કઈ બે શ્રેણી વચ્ચે આવેલી છે બરાબર તો લદાખ અને જાસ્કર અસંખ્ય પ્રશ્ન નીકળ્યા મિત્રો જેવા બનાવો એવા પ્રશ્ન નીકળે એવો પ્રશ્ન પૂછી શકે સિંધુ નદી છે એની દક્ષિણે સૌથી નજીક કઈ શ્રેણી આવેલી છે જાસ્કર સિંધુ નદીની ઉત્તરે સૌથી નજીક કઈ શ્રેણી આવેલી છે લદાખ પ્રશ્ન આવો શ્રેણીમાંથી પણ નીકળી શકે કે લદાખ અને જાસ્કર શ્રેણી વચ્ચે કઈ નદી આવેલી છે તો કે સિંધુ આવો પણ પ્રશ્ન નીકળી શકે કે ઝેલમ બરાબર ની ઉત્તરે નજીકની કઈ શ્રેણી છે જાસ્કર ઝેલમ નદી કઈ બે શ્રેણી વચ્ચે આવેલી છે જાસ્કર અને પીર પંજાલ તો યાદ રાખજો ચારે ચાર શ્રેણી તમારે સિક્વન્સમાં યાદ રાખવાની છે કારાકોરમ લદાખ જાસ્કર અને પીર પંજાલ વચમાં કઈ નદી આવી પણ યાદ રાખવાની છે કારાકોરમ પછી લદાખ પછી એક નદી આવી બરાબર છે કારાકોરમ લદાખ પછી એક આ નદી આવી આ નદી કઈ છે સિંધુ પછી જાસ્કર જાસ્કર પછી ફરી પછી નદી આવી આ નદી કઈ છે તો કે ઝેલમ બરાબર તો આ આઈડિયા હોવો જોઈએ આવો પ્રશ્ન આપણા ગુજરાતની અંદર પૂછાયેલો છે તમને ખ્યાલ હશે બરાબર કે નર્મદા અને તાપી વચ્ચે કઈ શ્રેણી આવે છે બરાબર અરવલ્લી વિદ્યાંચળ સાતપુડા અને સહ્યાદ્રી છે તો યાદ રાખજો નર્મદા અને તાપી વચ્ચે સાતપુડા જે છે એની આખી આખી ગિરિમાળા આવેલી છે બરાબર ચલો એનાથી આપણે આગળ જઈએ હવે આપણે જોઈશું મિત્રો ઝેલમ નદી વિશે ઝેલમ સિંધુ નદીની તમામ વાત પૂરી બરાબર ઝેલમ ઝેલમ નદીનું ઉદગમ સ્થાન ક્યાં છે મિત્રો શેષનાગ ઝીલ બરાબર ફર્સ્ટ ઓફ ઓલ ઉદગમ સ્થાન આપણો જૂનો નિયમ યાદ કરો ઉદગમ સ્થાન અંતિમ સ્થાન એનો રૂટ કેટલા કિલોમીટર ક્યાં ક્યાં રાજ્યમાંથી પસાર થાય છે આપણે બધો સિસ્ટમ અથવા તો બધા રૂલ જે છે એ બધી નદીઓમાં લાગુ પાડશું જે સિંધુમાં જોયું ચલો ફરી પાછું ઝેલમ નદીનું ઉદગમ સ્થાન ક્યાં છે તો કે શેષનાગ ઝીલ અથવા એનું બીજું નામ અથવા તો આપણે એવું નામ ઉલ્લેખી શકીએ કે વેરીનાગ બરાબર શેષનાગ ઝીલ જે છે આવે ક્યાં મિત્રો તો કે જમ્મુ કાશ્મીરમાં યાદ રાખજો ઝેલમ નદી છે માત્ર ને માત્ર જમ્મુ કાશ્મીરમાં એનો પ્રવાહ વહે છે માત્ર જમ્મુ કાશ્મીરમાં વાત પૂરી જમ્મુ કાશ્મીરમાંથી ક્યાં જતી રહે તો કે પાકિસ્તાનમાં ઉદગમ સ્થાન ક્યાં તો કે શેષનાગ ઝીલ અથવા વેરીનાગ આપણે કહીએ છીએ જમ્મુ કાશ્મીર જે છે એ વિસ્તારનું કયું શહેર છે જે ઝેલમ નદી કાંઠે વસેલું છે યાદ કરો કયું શહેર છે જે ઝેલમ નદી કાંઠે વસેલું છે અને તમને હિન્ટ આપું આ શહેર વસાવનાર વ્યક્તિ હતા હિસ્ટ્રીને લિંકઅપ કરો સમ્રાટ અશોક આપણે જરૂર પડે હિસ્ટ્રી જરૂર પડે આર્ટ એન્ડ કલ્ચર જરૂર પડે કોન્સ્ટિટ્યુશન બધું લિંકઅપ કરશું જ્યાંની અરે સંકળાયેલું હોય ફરી પાછું ઝેલમ નદી કાંઠે વસેલું શહેર કયું છે શ્રીનગર શ્રીનગર શહેર વસાવનાર વ્યક્તિ કોણ હતા સમ્રાટ અશોક ઝેલમ નદી જે છે એક ઝીલમાંથી પસાર થાય છે અથવા ઝીલની નજીકથી પસાર થાય છે બરાબર છે એ ઝીલ કઈ કશ્મીર ઘાટીમાંથી પસાર થાય છે બરાબર છે ઝેલમ નદી જે છે એનું પ્રાચીન નામ શું તો કે વિતસ્તા આ પ્રશ્ન પૂછાયેલો છે બરાબર 2019માં પૂછાયેલો પ્રશ્ન યાદ રાખજો ઝેલમ ચિનાબ રાવી બિયાસ સતલુજના પાંચે પાંચના પ્રાચીન નામ કરી લેવા બરાબર છે ચલો એનાથી આપણે આગળ જઈએ એની સહાયક નદી કઈ છે ઝેલમની એક સહાયક નદી છે આ નદીનું નામ છે કિશનગંગા બરાબર એના સિવાય એના ઉપર આવેલો બંધ કયો છે જળાશય આપણે જે કહીએ છીએ જળાશય બરાબર ઉરી અને ઉરી પરિયોજના અને તુલબુલ ઉરી પરિયોજના અને તુલબુલ બરાબર ક્યાં સરોવર નજીકથી અથવા જેલ નજીકથી પસાર થાય છે તો કે વુલર થઈ ગયા આટલા પોઈન્ટ આ ચાર પાંચ પોઈન્ટ કરો એટલે ઝેલમ નદીમાં પ્રશ્ન પૂછે એટલે એની બહાર ન જાય જીપીએસસી લેવલ સુધી બરાબર ફરી પાછો ઉદગમ સ્થાન બહાર ઉદગમ સ્થાન ક્યાં તો કે શેષનાગ એટલે વેરીનાગ ઝીલ અથવા શેષનાગ ઝીલ બરાબર છે આપણે થોડું આ ચિહ્નમાં લખી નાખ્યું ખરેખર આવશે ક્યાં તો કે ઝેલમમાં ચલો
ફરી પાછો ઝેલમ નદી જે છે બરાબર એના ઉપર બે બંધ ક્યા તો કે ઉરી તુલબુલ ઉરી પરિયોજના અને તુલબુલ બરાબર ક્યા સરોવર નજીકથી પસાર થાય તો કે વુલર સહાયક નદી કઈ છે તો કે કિશન ગંગા અને કશ્મીર ઘાટીમાંથી પસાર થાય છે એના સિવાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છેલ્લો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સિંધુ નદી તંત્ર છે એની કઈ નદી એવી છે જે એકમાત્ર નદી જે ભારત ને પાકિસ્તાન વચ્ચે સરહદ બનાવે જે તમને થોડો આઈડિયા આવી ગયો હશે આ બાજુ પાકિસ્તાન છે આ બાજુ ભારત છે આ એની સરહદ છે સીમા છે બરાબર અહીંયા જે છે એ સરહદ બનાવે છે આ બાજુ ભારત અને પાકિસ્તાન તો બે પ્રશ્ન થયા બરાબર એક પ્રશ્ન જે છે એ તમારે બિયાસ નદીનો નીકળશે સિંધુ નદી તંત્રની એકમાત્ર સહાયક નદી કે જે માત્ર ભારતમાં વહે છે એમાં તમારે ટીક કરવું પડે બિયાસ સિંધુ નદી તંત્રની એકમાત્ર એવી સહાયક નદી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ બનાવે તો એ કઈ આવશે ઝેલમ આ વાત હતી ઝેલમની હવે કઈ આવશે તો કે ચિનાબ બરાબર છે ચિનાબ નદીનું ઉદગમ સ્થાન ક્યાં સૌથી પહેલા તો કે બારાલા ચાલા ઘાટ સૌથી પહેલા પેલું ઉદગમ સ્થાન બરાબર બારાલા ચાલા ઘાટ માંથી ધીરે ધીરે આગળ વધે છે બારાલા ચાલા ઘાટ આવે ક્યાં તો કે એચપીમાં એચપીમાં એટલે હિમાચલ પ્રદેશ જો યાદ રાખો ઝેલમ છે એ માત્ર કેમાં હતી જમ્મુ કાશ્મીરમાં પણ હવે ચિનાબમાં થોડાક નીચે આવે એટલે હિમાચલ પ્રદેશ આવશે હરોળ કયું આવશે જમ્મુ કાશ્મીર આ બે રાજ્યમાંથી પસાર થશે અથવા બે પ્રદેશ આપણે કહીએ કેમ કે જમ્મુ કાશ્મીર છે કેન્દ્ર શાસિત છે ચિનાબ આગળ વધે છે બરાબર અને અહીંયા એના ઉપર એક પરિયોજના આવે સલાલા પરિયોજના કઈ પરિયોજના સલાલા જિલ્લામાં કઈ હતી ઉરી અને તુલબુલ પરિયોજના ચિનાબમાં કઈ છે સલાલા પરિયોજના બરાબર ચિનાબનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે એવું કહી શકીએ કે ચિનાબ નદી બે નદીઓના સંગમ સ્થાન બાદ બને છે બે નદીઓના સંગમ સ્થાન બાદ બને છે બે નદી કઈ છે તો એક છે ચંદ્ર અને બીજી છે ભાગા ચંદ્ર અને ભાગા બરાબર ચંદ્ર અને ભાગાના સંગમ બાદ અથવા ચંદ્ર અને ભાગાનું સંયુક્ત પ્રવાહ ક્યાં નામથી ઓળખાય છે ચિનાબ તરીકે આઈડિયા હોવો જોઈએ બરાબર છે જેનું ઉદગમ સ્થાન આપણે ક્યાંથી કહીએ છીએ બારાલા ચાલા ઘાટ બરાબર એના સિવાય ચિનાબનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સિંધુ નદી તંત્ર જે છે સિંધુ નદી તંત્ર એની સૌથી મોટી સહાયક નદી કઈ છે સૌથી મોટી સહાયક નદી તો એ પણ કઈ છે ચિનાબ અચ્છા એવો ક્વેશ્ચન પૂછે સૌથી નાની સહાયક નદી કઈ છે તો કઈ આવે ઝેલમ સૌથી મોટી ચિનાબ સૌથી નાની ઝેલમ આ પણ પ્રશ્ન પૂછાય છે બરાબર સૌથી મોટી ને સૌથી નાનીના ચિનાબ જે છે એનું પ્રાચીન નામ શું છે બરાબર ઝેલમનું પ્રાચીન નામ શું હતું વિતસ્તા બરાબર ચિનાબનું પ્રાચીન નામ શું થશે તો કે અશ્કિની આપણે થોડુંક ઇરેઝ કરી નાખીએ આ બાજુ ચલો ઝેલમનું શું હતું વિતસ્તા આ બધા આપણે પાંચે પાંચ પ્રાચીન નામ લખીએ છીએ અશ્કિની ચિનાબનું શું છે તો કે અશ્કિની બે થયા ચલો ચિનાબ નદી જે છે એ આગળ જતા એવું કહી શકીએ અખનૂર ગામ આવે પાકિસ્તાનનું અખનૂર ગામ ત્યાં ચિનાબ અને બીજી કઈ નદી રાવી નદી મળે છે સેમ ટુ સેમ પાકિસ્તાનનું જંગ ગામ છે અથવા જંગ વિસ્તાર છે ત્યાં ઝેલમ નદી કેને મળે છે ચિનાબને બરાબર ચિનાબ નદી અખનૂર પાસે કોને મળે છે તો કે રાવીને ચિનાબ પછી નદી કઈ છે રાવી તો રાવીનું સૌથી પહેલા પ્રાચીન નામ લખી નાખે બરાબર પુરુષણી આ નામ સાંભળેલું હોવું જોઈએ તમે પુરુષણી અચ્છા અથવા જે એક બીજું નામ છે ઈરાવતી પુરુષણી અથવા ઈરાવતી તરીકે ઓળખાય છે કઈ નદી છે તો કે રાવી રાવી નદીનું ઉદગમ સ્થાન ક્યાં છે તો કે રોહતાંગ ઘાટ ઉદગમ સ્થાન કયું છે રોહતાંગ ઘાટ રાવી નદી જે છે એનું ઉદગમ સ્થાન રોહતાંગ ઘાટ ક્યાં આવે તો કે હિમાચલ પ્રદેશમાં બરાબર જો જો ફરી પાછું ઝેલમ નદી માત્ર કેમાં પસાર થતી જમ્મુ કાશ્મીરમાં ઝેલમ પછી ચિનાબ ચિનાબ કેમાં કેમાં હતી હિમાચલ પ્રદેશ પ્લસ જમ્મુ કાશ્મીર બરાબર હવે કઈ નદી એવી રાવી રાવી નદી હિમાચલ પ્રદેશ માંથી થોડોક ભાગ જમ્મુ કાશ્મીરમાં જાય છે જમ્મુ કાશ્મીરમાં અને એના પછી આગળ ક્યાં આવી જાય છે તો કે પંજાબમાં એટલે કે પીબી બરાબર છે હું તમને રાજ્ય પણ કહું છું મિત્રો ક્યાંથી ક્યાં એનો પ્રવાહ જાય છે કેમ કે આ ઘણી વાર આપણે મિસ કરતા હોઈએ છીએ બરાબર અહીંયાથી આગળ જાય રાવી નદી પેલા એ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર અને પંજાબ અને ત્યાંથી ક્યાં જતી રહે છે તો કે પાકિસ્તાનની અંદર રાવીનું પ્રાચીન નામ શું છે પુરુષણી અથવા તો ઈરાવતી રાવી નદીનું ઐતિહાસિક મહત્વ શું છે જો આપણે હારવાડ જ્યાં ઐતિહાસિક મહત્વ આવે છે આપણે એટેચ કરીએ છીએ અથવા તો એને ક્યાંક ને ક્યાંક જોડીએ છીએ યાદ કરો 1928 બરાબર 1928 ની અંદર જવાહરલાલ નહેરુ બરાબર મોતીલાલ નહેરુ તમે સાંભળ્યું હશે કે મોતીલાલ નહેરુ જે છે એને બ્રિટિશ સરકાર પાસે ડોમિનિયન સ્ટેટની માંગણી કરી હતી સંસ્થાનિક સ્વરાજ ડોમિનિયન સ્ટેટ અને એને એવું અલ્ટિમેટ આપ્યું હતું મોતીલાલ નહેરુએ
કે જો એક વર્ષમાં અમને ડોમિનિયન સ્ટેટ નહીં મળે તો અમે ભૂલી જશું ડોમિનિયન સ્ટેટને અને કેની માંગણી કરશું પૂર્ણ સ્વરાજની. ફરી પાછું 1928 મોતીલાલ નહેરુ બ્રિટિશ સરકાર પાસે શું એમને માંગ કરી, ડિમાન્ડ કરી કે અમારે ડોમિનિયન સ્ટેટ જોશે, સંસ્થાનિક સ્વરાજ. એટલે 100% નહીં, 80-90% ભારતનું, બાકી 10-20% કોણ રાખશે? બ્રિટિશરો. જો એક વર્ષમાં નહીં મળે, બરાબર, એટલે કે 1928 ની અંદર ડિસેમ્બર મહિનો થી 1929 નો ડિસેમ્બર મહિનો, આ વર્ષ દરમિયાન અમને ડોમિનિયન સ્ટેટની માંગણી નહીં સ્વીકારાય તો અમે કેની માંગણી કરશું પૂર્ણ સ્વરાજની. અને 1929, હવે યાદ રાખજો, 1929માં જવાહરલાલ નહેરુ પૂર્ણ સ્વરાજની માંગણી કરે છે. અને એ આખે આખું કોંગ્રેસનું અધિવેશન ક્યાં ભરાયું હતું? લાહોરમાં. અને કઈ નદી કિનારે? રાવી નદી કિનારે. બરાબર છે. 1929 લાહોર, રાવી નદી, અધ્યક્ષ કોણ હતા? જવાહરલાલ નહેરુ. કેની માંગ કરી? પૂર્ણ સ્વરાજની. શા માટે માંગ કરી? તો કે એક વર્ષમાં જે અલ્ટિમેટ આપ્યું હતું એ અલ્ટિમેટ જે છે એ પૂરું કરી શક્યા નહીં. બરાબર. એનાથી આગળ જાય, રાવી નદી કિનારે વસેલા શહેરો ક્યા? તો એક આવે અમૃતસર, એક આવે અમૃતસર, અને બીજું કયું આવશે? લાહોર. લાહોર તો પેલા આવે, કેમ કે લાહોરની નદી તરીકે ઓળખાય છે. બરાબર. રાવી નદી એટલે કઈ? તો કે લાહોરની નદી. અને બીજું કયું? અમૃતસર. ત્રીજો પ્રશ્ન છે, બરાબર, એવો ક્વેશ્ચન પૂછાય છે કે સિંધુ નદી તંત્રની કઈ સહાયક નદી છે જે વાઘા બોર્ડર નજીકથી પસાર થાય છે? જો આપણે આ લેવલના પ્રશ્ન કરવાના છે, બરાબર છે, વાઘા બોર્ડર નજીકથી પસાર થાય તો એ કઈ આવશે? રાવી. એવો જ ક્વેશ્ચન જે છે એ ઝેલમનો પૂછ્યો હતો મેં તમને, બરાબર છે, કે સિંધુ ઘાટીમાંથી, પેલું કાશ્મીર ઘાટીમાંથી કઈ પસાર થાય છે? ઉલર સરોવર નજીકથી કઈ પસાર થાય છે? આ થોડા એડવાન્સ લેવલના ક્વેશ્ચન છે અને હવે આપણે એ કરવા પડશે. આ વાત હતી રાવી નદીની. બરાબર. રાવી પછી કઈ નદી આવે? બિયાસ. બરાબર. હવે જો આપણે બિયાસ સુધી પહોંચી ગયા, ફરી પાછું રિપીટ કરાવું, ઝેલમ જોઈ, ચિનાબ જોઈ, રાવી જોઈ. ઝેલમ માત્ર કેમાંથી પસાર થાય? જમ્મુ કાશ્મીરમાં. ચિનાબ ક્યાં? તો કે હિમાચલ પ્રદેશ પ્લસ જમ્મુ કાશ્મીર. રાવી કયું? તો કે હિમાચલ પ્રદેશ પ્લસ જમ્મુ કાશ્મીર પ્લસ પંજાબ. બરાબર. ત્રણ નદી ઉપલી છે જે જમ્મુ કાશ્મીર અને સંકળાયેલી છે, એમાં રાવી થોડીક જ તે. હવે જમ્મુ કાશ્મીર નહીં આવે, બિયાસ. બિયાસ કેની સાથે સંકળાયેલું છે? તો કે હિમાચલ પ્રદેશ અને પંજાબ. વાત પતી ગઈ, આ બે, હિમાચલ પ્રદેશ અને પંજાબ. બિયાસ નદીનું ઉદગમ સ્થાન ક્યાં? તો કે રોહતાંગ ઘાટ. હવે તમે પ્રશ્ન પૂછો, સાહેબ આની પહેલા જે નદી હતી રાવી એમાંય તમે રોહતાંગ ઘાટ કીધું, આમાંય રોહતાંગ ઘાટ લીધું, અમારે કઈ લાઈન લેવી? પણ યાદ રાખજો, આમાં રોહતાંગ ઘાટમાં વ્યાસકુંડી લોકોએ એડ કરેલું છે, વ્યાસકુંડ. બરાબર. અહીંયાથી ઉદગમ સ્થાન છે. સાવ નાની નદી છે બિયાસ, સાવ નાની નદી, પણ ઝેલમથી નાની નહીં, એટલે એ ભૂલાય નહીં. પ્રશ્ન પૂછે કે સિંધુ નદી તંત્રની સૌથી નાની સહાયક કઈ? તો કે ઝેલમ. ભલે ઝેલમની લંબાઈ વધુ હોય બિયાસ કરતા, બરાબર, ઝેલમની લંબાઈ વધુ હોય બિયાસ કરતા, પણ વધુ પડતી ઝેલમ નદી ક્યાં છે? પાકિસ્તાનમાં છે. પ્રશ્ન પૂછે ને કે સહાયક નદી કઈ સૌથી નાની, ત્યારે ભારતને કન્સિડર કરીને આગળ વધવાનું છે, અને ભારતને કન્સિડર કરીને આગળ વધો તો કઈ આવે? ઝેલમ નદી. બરાબર. બિયાસ નો આવે, ભલે લંબાઈ એના કરતા એમની ઓછી હોય, પણ એ માત્ર ક્યાં છે? ભારતમાં છે. હવે બિયાસ નદી છે મિત્રો, બરાબર, એનો પ્રશ્ન પૂછે કે એમનું પ્રાચીન નામ શું છે? તો ઝેલમનું વિતસ્તા, ચિનાબનું અસ્કિની. બરાબર. ઝેલમ, ચિનાબ, રાવી, રાવીનું પુરુષણ ઈરાવતી. હવે આવે, બરાબર, આમને આપણે એવું કહી શકીએ વિપાસા થઈ ગયા. ચોથું નામ આના ઉપર એટલા માટે વધુ ધ્યાન આપું છું મિત્રો પ્રાચીન નામ ઉપર, કેમ કે છેલ્લી જીપીએસસી ની 2019માં પ્રિલિમ્સમાં પૂછાયેલું છે, તો બની શકે કે બાકીની ચાર જે છે એમાંથી પૂછી શકે. ઘણા દાંત આવતા હશે કે સાહેબ બિપાસા લઈ, બિપાસા નથી, વિપાસા છે, ખ્યાલ છે? અમુક લોકો જે જોતા હશે એમની ક્યાંક ને ક્યાંક ફેવરિટ હિરોઈન હશે. બરાબર. પણ યાદ રાખજો વિપાસા છે. બરાબર. પણ હા, આવું કરાવવું એનો મિનિંગ એવો છે, આ કોઈ આડી વાતું નથી, પણ એ વિપાસા બિપાસા એટલીસ્ટ તમને અલ્ટિમેટલી યાદ રહે. અમારા એ બધા ફેકલ્ટીનો ક્યાંક ને ક્યાંક ઉદ્દેશ એ જ હોય છે કે વચમાં તમને ક્યાંક ને ક્યાંક મજાક કરાવી અથવા બીજી વાત લિંકઅપ કરીએ તો તમને યાદ રહી જાય. અને આને કહેવાય લૂપ સિસ્ટમ. જે તે સમયે મેં ગાંધીનગરમાં પ્રિપેરેશન કરતા ત્યારે મેં લૂપ સિસ્ટમ ઉપર સૌથી વધુ ભરોસો રાખતા ફેક્ટ ડેટામાં, કેમ કે આ વિપાસા બિપાસા કોઈથી ભૂલાય જ નહીં, તમને ફાઇનલ થઈ ગયું. પણ કેનું સહાયક અથવા તો કેનું નામ છે એ પાછું યાદ રાખજો. કેનું આવશે? બિયાસ નદી. બિયાસ નદી વિપાસા. ચલો એનાથી આપણે આગળ જઈએ. બિયાસ નદીનું અંતિમ સ્થાન ક્યાં છે? હરિકેબંધ. હરિકેબંધ, હરિકેબંધ પાસે, હરિકેબંધ પાસે કઈ નદીને મળે? સતલુજ નદીને મળે છે. બરાબર. હરિકેબંધ ક્યાં આવશે? તો કે પીબીમાં. પીબી એટલે શું? તો કે પંજાબ. બરાબર. બિયાસ નદી કાંઠે વસેલું શહેર કયું છે? મનાલી. એટલે અમુક કે સાહેબ મનાલી ફરી આવ્યા. બરાબર. મનાલી ફરી આવ્યા ત્યારે યાદ રાખવાનું હતું, એકદમ પુલ ઉપરથી પસાર થયા તો જે તે ડ્રાઈવર હતો એને પૂછવાનું હતું કે આ નદી કઈ છે,
તો તમે સાચું ફેર્યા કહેવાય. આજકાલ આપણે ફરવા જઈએ છીએ પણ એ જે તે સ્થળનું ઐતિહાસિક અને ભૌગોલિક મહત્વ આપણે જાણતા જ નથી. તમારી ભેગો ગાઈડ હોય તો ગાઈડ પાસે બધું જાણવાનું કે આ કઈ નદી છે અને એને ખબર હોય, બરાબર. તો યાદ રાખજો, મનાલી જે છે એ કઈ નદી કાંઠે વસેલું શહેર છે? બિયાસ. હા, મનાલી જે છે બરાબર, એની બાજુમાં શું આવે તો કુલ્લુ આવે. કેમ કે કુલ્લુ મનાલી આપણે સાથે બોલીએ છીએ, પણ યાદ રાખજો કુલ્લુ અને મનાલી અલગ અલગ છે. કુલ્લુ કઈ નદી કાંઠે વસેલું શહેર છે? પરબાતી. કઈ નદી આવે? પરબાતી. એલા ભાઈ, બરબાતી નહીં કે સાહેબ, કોરોના આલે હે, પેન્ડેમિક છે, બરબાતી બરબાતી બરબાદી નથી, શું છે? પરબાતી છે. પરબાતી કાંઠે વસેલું કુલ્લુ અને બિયાસ નદી કાંઠે વસેલું મનાલી. રેડી? કુલ્લુ, મનાલી, બિયાસ નદી. અંતિમ સ્થાન ક્યાં છે? હરિકે બંધ. હવે મિત્રો યાદ રાખજો, આ જ હરિકે બંધ માંથી એક નહેર નીકળે છે, બરાબર છે. એક નહેર નીકળે છે, એના વિશે ખાસ આપણે ચર્ચા કરવાની છે, કેમ કે વિશ્વની સૌથી લાંબી નહેર છે, બરાબર. યાદ કરો તો આ નહેર કઈ છે? આ નહેરનું નામ છે ઇન્દિરા ગાંધી નહેર. આ નહેરનું નામ શું છે? ઇન્દિરા ગાંધી નહેર. જે પંજાબના હરિકે બંધથી શરૂ થઈ, પંજાબના હરિકે બંધથી શરૂ થઈ કેનું પાણી લઈ જાય છે? પેલા આપણી હાવ દેશી ભાષામાં વાત કરી, કેનું પાણી લઈ જાય છે? બિયાસ નું પાણી લઈ જાય ને, સતલુજ નું. એટલે પૂછાયેલો પ્રશ્ન છે કે ઇન્દિરા ગાંધી નહેર છે બરાબર, તેમાં કેનું પાણી છે, કઈ નદીનું પાણી છે? અને મોટા ભાગના લોકો સતલુજ ટેક કરીને આવ્યા હતા. યાદ રાખજો, સતલુજ ની હારવાર કઈ છે? બિયાસ, બરાબર. બિયાસ અને સતલુજ નું સંયુક્ત પાણી કોણ લઈ જાય છે? ઇન્દિરા ગાંધી નહેર. હવે ઇન્દિરા ગાંધી નહેર ક્યાં જાય છે? તો કે રાજસ્થાનમાં. કેટલા કિલોમીટર? 650 કિલોમીટર. કેટલા કિલોમીટર છે? 650 કિલોમીટર. અને રાજસ્થાનને આ પાણી પૂરું પાડે છે. યાદ રાખજો મિત્રો, રાજસ્થાન રાજ્ય જે છે એમાં એવું નથી કે સાવ પાણી નથી, બરાબર. 40-50% વિસ્તાર એવો છે કે જ્યાં પાણી નથી પહોંચતું, જ્યાં ઇન્દિરા ગાંધી નહેરનું પાણી પહોંચે છે અને નર્મદાનું પાણી પહોંચે છે. બાકી અમુક વિસ્તાર એવો છે મિત્રો કે જ્યાં ક્યાંક ને ક્યાંક પાણી એમની નદીઓ જ પૂરું પાડે છે, જેમ કે ચંબલ રિવર. ચંબલ નદીનું પાણી જે છે એ સૌથી વધુ ક્યાંક ને ક્યાંક મળે છે, બરાબર છે. આ ચંબલ રિવર ઉપરની જવાહર સાગર બંધ આવેલો છે રાજસ્થાનની અંદર, તો એમાંથી પાણી મળે છે, બરાબર. તો યાદ રાખજો, તો હરિકે બંધમાંથી કઈ પસાર થાય છે? તો આપણે એવું કહી શકીએ ઇન્દિરા ગાંધી નહેર. ક્યાં રાજ્યને લાભ મળે છે? રાજસ્થાન. કેટલા કિલોમીટર? 650 કિલોમીટર. આની વિશેષતા શું છે ઇન્દિરા ગાંધી નહેરની? વિશ્વની સૌથી લાંબી નહેર. હા મિત્રો, વિશ્વની સૌથી લાંબી નહેર છે. આવા બે પોઈન્ટ આપણી પાસે છે. બીજું તમે એવું કહી શકો કે વિશ્વનો સૌથી લાંબો બંધ કયો છે? લાંબો બંધ, મોટો નહીં, બરાબર, મોટો નહીં, પાણીની દ્રષ્ટિએ લાંબો બંધ કયો છે લંબાઈમાં? તો એ 14 કિલોમીટરનો લાંબો બંધ છે, અને એ છે હીરાકુંડ બંધ. એ પણ વિશ્વનો સૌથી લાંબો બંધ, બરાબર. કઈ નદી ઉપર આવે? મહાનદી ઉપર. ક્યાં આવે? ઓડિશા ભુવનેશ્વરમ. સેમ ટુ સેમ. વિશ્વની સૌથી લાંબી નહેર કઈ છે? તો કે ઇન્દિરા ગાંધી નહેર, બરાબર છે. ક્યાંથી એની શરૂઆત થાય? હરિકે બંધ. ક્યાં અંત થાય? રાજસ્થાન. કેટલા કિલોમીટર? 650 કિલોમીટર. જૂનું નામ શું છે? રાજસ્થાન નહેર, પણ આગળ જતા ઇન્દિરા ગાંધી નહેર એમનું નામ પડેલું. તો આ વાત હતી મિત્રો બિયાસની, બરાબર. પેલા જેલમ જોયું, પછી ચિનાબ જોઈ, રાવી જોઈ, બિયાસ. હવે છેલ્લી નદી જોવાની છે. એ કઈ નદી છે? સતલુજ રિવર, બરાબર. જે ક્યાંક ને ક્યાંક ઇમ્પોર્ટન્ટ છે. થોડું આપણે ઇરેસ કરી નાખીએ. પેલા તો સતલુજ રિવર નું ઉદગમ સ્થાન ક્યાંથી છે? ત્યાંથી આપણે જોવું પડે. તો કે રાક્ષતાલ સરોવર. ઉદગમ સ્થાન ક્યાંથી છે? તો કે રાક્ષતાલ સરોવર. રાક્ષતાલ સરોવર ક્યાં આવે? તિબેટમાં. એનો મીનિંગ એવો થયો કે સિંધુ જેવી નદી થઈ. કેમ સિંધુ જેવી નદી? સિંધુ ત્રણ દેશમાંથી પસાર થતી હતી. પહેલા પહેલું ચીન, પછી ભારત, પછી પાકિસ્તાન. સેમ ટુ સેમ. સતલુજ રિવર પહેલા ચીન, પછી ભારત, પછી પાકિસ્તાન, બરાબર. આ બે નદી વચ્ચે બધી આ નદીઓ આવેલી, જેલમ, ચિનાબ, રાવી, બિયાસ, બરાબર. સતલુજ નદી જે છે એનું પહેલા પહેલા પ્રાચીન નામ, પેલું જેલમનું વિતસ્તા, ચિનાબનું અસ્કિની, રાવીનું પુરુષણી અને ઈરાવતી અથવા ઈરાવતી, બરાબર. અને એના પછી બિયાસનું શું આવે? વિપાસા. ફરી પાછું યાદ કરો, વિપાસા, બરાબર. અને છેલ્લે કઈ આવશે? સતલુજ. સતલુજનું પ્રાચીન નામ શું છે? સાતુદ્ર. સાતુદ્ર અથવા તો સાતદ્રી, બરાબર. આ પ્રાચીન નામ પૂરા આપણા પાંચે પાંચ, પાંચે પાંચ નામ યાદ રહેવા જોઈએ. હવે સતલુજ રિવર જે છે એ પાકિસ્તાનમાં ક્યાં મળે છે? છેલ્લે અહીંયા મિથાનકોટ, મિથાનકોટ પાસે મળે છે, બરાબર. એટલે તમારો બીજો પ્રશ્ન, બરાબર છે, કે સાતે સાત નદી, એટલે ભૂતકાળની સાત હોય તો સાત ને, અત્યારની કે તો છ, છે છ નદીનો સંગમ સ્થાન ક્યાં છે? મિથાનકોટ. પૂછાયેલો પ્રશ્ન જીસીઆરટીમાં આપેલો છે, આપણે ટેક્સ્ટ બુક્સની અંદર આપેલો છે, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફરી પાછું
આવો આપણે ગુજરાત સાથે લિંક અપ કરીએ એટલે તમને વધુ આઈડિયા આવશે. હવે યાદ કરો તો ગુજરાતમાં તમે એક પ્રશ્ન ગોખી નાખો જ સાવ કે સાત નદીઓનો સંગમ ક્યાં છે? વોઠા ખાતે. બરાબર, સાત સાબરમતીની જે સહાયક નદીઓ છે એ સાતે સાત નદી, સાબરમતી સહિતની સાત નદીનો સંગમ સ્થાન એક સ્થળે ક્યાં છે? તો કે વોઠા. વોઠા એટલે તમને ખ્યાલ છે ગુજરાતનો સૌથી મોટો મેળો આપણે કહીએ છીએ. બરાબર, હવે એવો જ પ્રશ્ન પૂછે કે સિંધુ અને એની છ સહાયક નદી, હાલની પાંચ સહાયક નદી, આ બધાનો સંગમ સ્થાન ક્યાં છે અથવા તો ક્યાં મળે છે? તો કે મિથાનકોટ. મિથાનકોટ ક્યાં? પાકિસ્તાનમાં. હવે આમાં અમુક મારા જેવા વિદ્યાર્થીઓ છો, એમ વિદ્યાર્થીઓ છે ને, વિચાર આવશે કે સાહેબ આમાં અમુક નદી તો આ ને મળી જઈશ તો એને તમે ત્યાં ક્યાં લઈ જાઓ? પણ આવું જ તમારા મગજમાં રાખવાનું છે. ભલે બિયાસ અહીંયા ભારતમાં ભારતમાં મળી જતી હોય, પરંતુ બિયાસનું પાણી તો ત્યાં પહોંચે છે ને. કેમ? વોઠા ખાતેની સાત નદીઓ છે એમાં સાબરની જે હાથમતી છે ને, સાબરકાંઠામાં સાબરકાંઠામાં મળે છે. ક્યાં? હું અમદાવાદ સુધી પહોંચે છે. તો એ આપણે શું બોલીએ છીએ? સાત નદીનો સંગમ. તો સેમ ટુ સેમ અહીંયા કેટલી? છ નદીનો સંગમ. બરાબર, છ નદી કઈ? સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. ક્યાં સ્થળે મળે છે? મિથાનકોટ. ક્યાં આવે? પાકિસ્તાનમાં. ભૂલાય નહીં. હવે સતલુજ નદી સાથે સંકળાયેલા બીજા ત્રણ ચાર પોઈન્ટ મહત્વના છે. જેમ કે પહેલામાં પહેલો પોઈન્ટ, સતલુજ રિવર ઉપર ભારતનો સૌથી મોટો બંધ આવેલો છે, ભાખડા નાંગલ. ભારતનો સૌથી મોટો બંધ આવેલો છે ભાખડા નાંગલ. બરાબર છે. ફરી પાછું, ભારતનો સૌથી મોટો બંધ કહેતો ભાખડા નાંગલ, ભારતનું સૌથી મોટું સરોવર કહેતો હુલર સરોવર, મીઠા પાણીનું. બરાબર છે. એ જ જગ્યાએ એવો પ્રશ્ન પૂછાય કે ખારા પાણીનું સરોવર કહેતો કયો હતો? કે સાંભર સરોવર. એ જ જગ્યાએ એવો પ્રશ્ન કહે કે દ્વીપ દ્વારા અથવા તો દરિયા દ્વારા જે બનેલું એક સરોવર છે એ કહેતો કયો આવે? તો એ જે છે ઓડિશાની અંદર આવે. બરાબર છે. હવે બીજો પ્રશ્ન એનો, સતલુજ રિવર ઉપર ગોવિંદ સાગર જે છે, ગોવિંદ સાગર, એ શું આવેલું છે? સરોવર આવેલું છે. ભારત, યાદ રાખજો, ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર. ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર. બરાબર. ત્રીજું જે છે, બરાબર છે, એ આપણે એવું કહી શકીએ, ઇન્દિરા ગાંધી નહેર. જો અહીંયા ઘણા બધા પ્રશ્નો થયા, બધા પ્રશ્નો કરાવી લઉં છું. બરાબર, સૌથી મોટાવાળા બધા પ્રશ્નો કરાવી દઉં છું. જો ભારતનો સૌથી મોટો બંધ, યાદ રાખજો, ભારતનો સૌથી મોટો બંધ ભાખડા નાંગલ. બરાબર છે. ભારતનો સૌથી લાંબો બંધ, ભારતનો કયો? વિશ્વનો સૌથી લાંબો બંધ, હીરાકુંડ બંધ, મહાનદી ઉપર, ઓડિશા ભુવનેશ્વર. બંધની વાત પૂરી, હવે સરોવરની વાત કરીએ. ભારતનું સૌથી મોટું સરોવર, તો પ્રશ્ન થાય સાહેબ મીઠા પાણીનું, ખારા પાણીનું? મીઠા પાણીનું, હુલર સરોવર, જમ્મુ કાશ્મીર. ભારતનું સૌથી મોટું સરોવર ખારા પાણીનું, સાંભર સરોવર, રાજસ્થાન. ભારતનું સૌથી મોટું તટીય સરોવર અથવા તો દરિયા દ્વારા જે સરોવર બને છે તે, બરાબર, તો એ કયું આવે? ચિલકા સરોવર, ઓડિશા. બરાબર, આ ત્રણે ત્રણ પ્રશ્ન થઈ ગયા. ભારતની તેમજ વિશ્વની સૌથી લાંબી નહેર, ઇન્દિરા ગાંધી નહેર. હજી એક પ્રશ્ન હું એડ કરો, ભારતનો સૌથી ઊંચો બંધ, મોટો બંધ નહીં, સૌથી ઊંચો બંધ. બરાબર છે. તો એ ઊંચો બંધ જે છે ભાગીરથી નદી ઉપર આવશે. એવું કહેવાય છે 260 મીટર એમની લંબાઈ છે, 260. બરાબર, જોકે બીજા નંબર ઉપર ભાખડા નાંગલ છે, યાદ રાખજો. આ ભારતનો નહીં, એશિયાનો સૌથી મોટો છે. બીજા નંબર ઉપર ભાખડા નાંગલ, 207. બરાબર, તો આ આપણને આઈડિયા હોવો જોઈએ. સાથોસાથ આપણે ફેક ડેટા પણ કરીએ છીએ, ડિટેલની સાથોસાથ ફેક ડેટા. તો આ જે સતલુજ નદી, ભૂલાય નહીં મિત્રો. બરાબર, ગોવિંદ સાગર સરોવર ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર છે, યાદ રાખજો, બનાવેલું સરોવર. જ્યારે ભુલર સરોવર છે કુદરતી છે, સાંભર કુદરતી છે, ચિલકા કુદરતી છે. બરાબર. હવે એક પ્રશ્ન, એખાદા જેવો પ્રશ્ન પૂછે, ગુજરાતમાં સૌથી મોટા મોટું સરોવર કયું? કૃત્રિમ સરોવર, સરદાર સરોવર. સરદાર સરોવર છે કૃત્રિમ સરોવર જે છે એ, ભૂલાય નહીં, સૌથી મોટું છે. એવો જ પ્રશ્ન પૂછે કે ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું? બરાબર છે. તો એમાં તમારે એક આપણે કચ્છનું યાદ રાખવાનું છે. બરાબર, બીજું જે છે અમદાવાદ પ્લસ સુરેન્દ્રનગર. હવે જો કચ્છનું જે નારાયણ સરોવર છે, નારાયણ સરોવર, એ પવિત્ર સરોવરમાં યાદ રાખવાનું, અને નળ સરોવર છે ને એ સૌથી મોટું. ચલો ફરી પાછું બોલી જાઓ, ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું? સરદાર સરોવર. ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું? નળ સરોવર. બરાબર, ગુજરાતનું સૌથી પવિત્ર સરોવર કયું? જે ભારતનું પણ પવિત્ર કહે છે, નારાયણ સરોવર. ક્યાં આવે? કચ્છ. નળ સરોવર ક્યાં આવે? અમદાવાદ, એઝ વેલ એઝ સુરેન્દ્રનગર. જ્યારે સરદાર સરોવર ક્યાં આવે? તો કે નર્મદા. વાત પૂરી થઈ ગઈ. આ બધા તમારા પ્રશ્ન ક્યાં થઈ ગયા? તો કે ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ ફેક્ટ ડેટા થઈ ગયા. આ હતી સિંધુ રિવર સિસ્ટમ. મિત્રો ભૂલાવવું ન જોઈએ, અમે બધા લોકોએ ખાસ કરીને તમારા માટે યુપીએસસી લેવલે કરેલું છે. બરાબર, તમારે કોઈ પણ વિડીયો જોઈ લેવાની છૂટ, આપણે આમાં ડેપ્થમાં ડેપ્થમાં અભ્યાસ કરાવેલો છે.
બરાબર અને પીપીટી પણ તૈયાર કરેલી છે પણ બધું તમને અહીંયા સમજાઈ દીધું બરાબર ફટાફટ પીપીટી પણ જોઈ લે કદાચ એકાદો પોઈન્ટ ભૂલાઈ ગયો હોય તો આપણને આઈડિયા આવે રેડી ચલો વન બાય વન પીપીટી જોઈએ આપણે આગળ જોયું જ તું બરાબર છે હવે તમને ખ્યાલ છે મિત્રો કે રામાણી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ખાસ કરીને ડોક્ટર વી કે રામાણી સાહેબ જે છે બરાબર છે એના માર્ગદર્શન હેઠળ જીપીએસસી ક્લાસ 1 2 ક્લાસ 3 ક્લાસ 3 એટલે પછી અપર ક્લાસ 3 જેમાં એસટી આપણે કહી શકીએ ડીવાયએસઓ કહી શકીએ ડેપ્યુટી મામલતદાર એમના ક્લાસ જે છે શરૂ થઈ ગયા છે ઓનલાઈન બેઝ થઈ ગયા છે એઝ વેલ એઝ ઓફલાઈન પણ કહી શકીએ જે આગળ સ્ટાર્ટ થવાની છે ઇન્ડસ રિવર સિસ્ટમ બરાબર ફટાફટ રિવર ફટાફટ આપણે રિવાઇઝ કરીએ છીએ ઉદગમ સ્થાન ક્યાં છે બોખારચુ ગ્લેશિયર માન સરોવર અંતિમ સ્થાન ક્યાં છે કરાચી અરબ સાગર જો આમાં એક શબ્દ એડ કરજો મિત્રો હવે આ લોકોની એક્ઝામ પેટર્ન ચેન્જ થઈ છે ચેન્જ કઈ રીતના થઈ છે કે તો ડાયરેક્ટ અંતિમ સ્થળ નથી પૂછતા એની પહેલાનું સ્થળ પૂછે છે અંતિમ સ્થળ સિંધુ નદીનું બધાને ખબર છે કયું અરબ સાગર પણ આપણે યાદ રાખવાનું કરાચી કરાચીમાંથી ક્યાં છે અરબ સાગર આવો જ પ્રશ્ન આપણે ગુજરાતમાં પૂછાઈ ગયો ભાદરનું અંતિમ સ્થાન કયું છે બધાને ખબર હતી અરબ સાગર પણ એ પહેલાનું સ્થળ કયું હતું નવી બંદર નવી બંદરમાં પહેલા જાય પછી ક્યાં જાય છે તો આપણે એવું કહી શકીએ અરબ સાગરમાં એનાથી આગળ જોઈએ યસ શહેર કયું છે તો કે લે ફટાફટ રિવાઇઝ કરવાનું છે દેશ કયો તો કે ચીન ભારત અને પાકિસ્તાન લંબાઈ કેટલી 2880 પણ ભારતમાં કેટલી 1114 બરાબર આ બધા ફેક ડેટા મેં કીધું હતું ને 1100 ની આસપાસ તો આ બધા તમને એક્ઝેક્ટ ડેટા મળે એટલા માટે આપણે પીપીટી જોઈએ છે 1114 પ્રાચીન નામ શું છે ઇન્ડસ ઇન્ડસ ઉપરથી ભારતનું નામ શું પડ્યું ઇન્ડિયા ભારતમાં ક્યાંથી પ્રવેશ કરે દમચોક દમચોક ક્યાં આવે લદ્દાખમાં પાકિસ્તાનમાં ક્યાંથી પ્રવેશ કરે ચિલ્લડમાં બરાબર ઉત્તરની શ્રેણી કઈ છે તો કે કારાકોરમ લદ્દાખ સિંધુ નદી એની ઉપરની શ્રેણી છે કઈ તો કે કારાકોરમ અને લદ્દાખ દક્ષિણની શ્રેણી કઈ છે તો કે જાસ્કર તિબેટમાં ક્યાં નામથી ઓળખાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તિબેટમાં ક્યાં નામથી ઓળખાય છે સિંધી ખંભાન આ બધું આપણે સ્ટડી કર્યું છે તેનું બીજું નામ શું છે શેરમુખ અથવા તો ક્યાં સિંધી ખંભાનનું મિનિંગ શું થાય તો કે શેરમુખ ઇંગ્લિશમાં શું કહે છે લાયન માઉથ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ કયો તો કે લદ્દાખ ડાબી સહાયક નદી કઈ છે તો કે જાસ્કર શ્યાંગ શિગાર ગિલગિટ સુરુ આ સુરુ નદી કાંઠે વસેલું શહેર કારગિલ આ પૂછાયેલો પ્રશ્ન એટલા માટે આપણે એડ કર્યો છે ફરી પાછું ડાબી સહાયક નદી કઈ છે આ તો બહુ યુપીએસસી લેવલના ક્વેશ્ચન છે આવો ડાબી અને જમણી ડાબી સહાયક નદી જાસ્કર શ્યાંગ શિગાર ગિલગિટ સુરુ અને સુરુ નદી કાંઠે વસેલું શહેર કયું છે તો કે કારગિલ કારગિલનું યુદ્ધ આપણને યાદ આવે કારગિલ શબ્દ વારંવાર આપણા મગજમાં એઝ વેલ એઝ એક્ઝામિનરના મગજમાં છે તો પ્રશ્ન પૂછાઈ શકે અને પૂછાયેલો પણ છે શહેર જે છે કારગિલ એ કઈ નદી કિનારે આવેલું છે સુરુ નદીના કિનારે જમણી સહાયક નદી કઈ છે શ્યોક કાબુલ કુર્રમ ગોમલ નુબ્રા નુબ્રાનો પ્રશ્ન પૂછાઈ ગયો નુબ્રાનું ઉદગમ સ્થાન ક્યાં છે સિયાચિન ગ્લેશિયર બરાબર અત્યારે કરંટ સિનારિયામાં સિયાચિન પણ ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ હોટ ફેવરિટ કહી શકીએ લાઇમલાઇટમાં કહી શકીએ બરાબર બે દિવસ પહેલાના ન્યૂઝ તમે જોવો તો ફરી પાછું ચીન લોકો જે છે ક્યાંક ને ક્યાંક અણ બનાવ સીમા બાબતે બને છે બરાબર છે ચલો એનાથી આપણે આગળ જઈએ વિશેષતા વિશ્વનો સૌથી મોટા નદી તંત્રમાંનું એક સિંધુ નદી તંત્ર એટલે વિશ્વના સૌથી મોટા નદી તંત્રમાંનું એક ગુંજ ગાર્જનો જો આ તમને સમજાવતા ભૂલી ગયો તો પ્રશ્ન પૂછાઈ શકે સિંધુ નદી છે ક્યાં ગાર્જનું નિર્માણ કરે છે ક્યાં ગાર્જનું નિર્માણ તો કયો આવે ગુંજ ગાર્જ બરાબર આવો જ પ્રશ્ન જે છે એ આવું કહી શકીએ કે બ્રહ્મપુત્રાનું છે બરાબર આવો જ પ્રશ્ન છે ગંગાનો છે કે ક્યાં ગાર્જનું નિર્માણ કરે છે બરાબર આપણને આઈડિયા હોવો જોઈએ ચલો એનાથી આગળ જઈએ સપ્તસિંધ પ્રદેશ પ્રાચીન ભારતમાં ખૂબ જ પ્રખ્યાત હતો અત્યારે છે જ પણ પ્રાચીન ભારતમાં તો આખું વિશ્વ જે છે સપ્તસિંધ પ્રાંતને ઓળખતું મિત્રો બરાબર અને આ જ સપ્તસિંધ પ્રાંતમાં વિદેશી પ્રજા ભારતમાં રહેવા આવેલી અને એને પછી સ્થાયી વસવાટ કરનારી કોઈ કઈ પ્રજા હતી આર્ય પ્રજા આર્ય પ્રજા ક્યાંથી આવી હતી મધ્ય એશિયા મધ્ય એશિયાના ક્યાં મેદાનમાંથી તો કે સ્ટેપીઝ અને યુરેશિયાના મેદાનમાંથી પાકિસ્તાનમાં વધુ સંખ્યામાં નહેરો છે જે સિંધુ નદી ઉપર આવેલી છે ખૂબ જ નહેરો આવેલી છે બધી કઈ છે સિંધુ નદી ઉપર સિંધુ કરાર 1960 જે આપણે અત્યારે જોયો બરાબર કરાચી 1960 માં થયો જવાહરલાલ નહેરુ અયુબ ખાન બરાબર મધ્યસ્થી કોને કરી વર્લ્ડ બેંક વારંવાર પૂછાતો પ્રશ્ન વર્લ્ડ બેંક કમિશનનું નામ શું હતું ઇન્ડસ કમિશન કરાર શું થયો તો કે સિંધુ જલમ ચિનાબના 80% પાકિસ્તાન યુઝ કરશે 20% કોણ યુઝ કરશે ભારત અચ્છા જલમ એના પછી નદી કહે છે જલમ જલમ પ્રાચીન નામ શું છે વિતસ્તા ક્યાં રાજ્યમાંથી પસાર થઈ અથવા તો ક્યાં કેન્દ્ર શાસિત પ્રદેશ એક જ જમ્મુ કાશ્મીર બરાબર ઉદગમ સ્થાન વેરીનાગ અથવા તો શેષનાગ ઝીલ કઈ શ્રેણીમાંથી ઉદગમ સ્થાન છે આવો ક્વેશ્ચન પૂછી શકે તો કે પીર પંજાલ અંતિમ સ્થાન ક્યાં છે પાકિસ્તાનના જંગ નજીક બરાબર કેને મળે છે તો કે ચિનાબને યાદ રાખજો ચિનાબ એટલે સૌથી મોટી સહાયક જેલમ એટલે સૌથી નાની સહાયક ભૂલાય નહીં ભારત પાકિસ્તાન વચ્ચે સરહદ બનાવતી નદી એટલે કઈ જેલમ શહેર નદી કિનારે વસેલું કઈ છે શ્રીનગર કોને વસાયું હતું સમ્રાટ અશોકે વસાયું હતું
ડેમ કયો આવેલો છે? મંગલા ડેમ. બરાબર, ઝેલમ નદીના ઉપર કયો ડેમ આવેલો? મંગલા. પણ મંગલા ડેમ વિશે ન પૂછી શકે મિત્રો, કારણ કે પીઓ કેમાં છે. બરાબર, વિવાદિત આખો વિસ્તાર છે. પણ થોડુંક આપણે યાદ રાખવાનું, મંગલા ડેમ લંબાઈ કેટલી છે? 725. ભારતમાં કેટલે? 400 કિલોમીટર. બરાબર, 725 ટોટલ. ભારતમાં કેટલા કિલોમીટર? 400 કિલોમીટર. બંધ સિંચાઈ, બંધ અથવા તો સિંચાઈ યોજના, ઉરી અને તુલબુલ પરિયોજના. ઉરી તો આપણે યાદ રાખવું જ પડે મિત્રો. બરાબર, ઉરી હુમલો આપણે કહીએ છીએ, ઉરી મૂવી કહીએ છીએ. તુલબુલ પરિયોજના ક્યાં આવે? જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન પૂછી શકે. ઉરી અથવા તો તુલબુલ પરિયોજના ક્યાં પ્રાંતમાં છે? જમ્મુ કાશ્મીરમાં. સહાયક નદી કઈ છે? કિશન ગંગા. બરાબર, વિશેષતા આપણે જોઈ, ચિનાબ નદી. એના પછી નદી કઈ છે મિત્રો? તો કે ચિનાબ. બરાબર, ચિનાબમાં તમે જોઈ શકશો. બરાબર, આ જે છે ઝેલમ છે ને નીચે ચિનાબ છે, અહીંયાથી આવી રીતના આવે છે. બરાબર, યસ. ઉદગમ સ્થાન ક્યાં છે ચિનાબનું? તો કે બારાલા ચાલા ઘાટ. બારાલા ચાલા ઘાટ ક્યાં આવે? તો કે લાહોલ જિલ્લો, એ હિમાચલ પ્રદેશ. જો મેં તમને હિમાચલ પ્રદેશ કીધું હોય, પણ એ પીપીટી ની અંદર તમને લાહોલ જિલ્લો ખબર પડી, કેમ કે બધા પોઈન્ટ એક કારણે યાદ ન રહે. અંતિમ સ્થાન કેવું છે? અખનૂર. અખનૂર ક્યાં આવે? તો કે પાકિસ્તાન નજીક થી પ્રવેશ કરે છે. પાકિસ્તાનના અખનૂર નજીક થી પ્રવેશ કરે છે. સંગમ સ્થાન ચંદ્ર પ્લસ ભાંગા. બરાબર, ચંદ્ર પ્લસ ભાગા. આ ચંદ્ર પ્લસ ભાગા બંને નદીનો સંયુક્ત પ્રવાહ ક્યાં નામથી ઓળખાય છે? ચિનાબ તરીકે ઓળખાય છે. ચંદ્ર ભાગા જે છે હિમાચલ પ્રદેશના ક્યાં સ્થળે મળે છે? તાંડી. આ પ્રશ્ન પૂછી શકે. બરાબર, ચંદ્ર અને ભાગાનું સંગમ સ્થાન ક્યાં સ્થળે છે? તાંડી નજીક છે. આવો જ પ્રશ્ન આપણે ગુજરાતમાં પૂછાયેલો છે. બરાબર, યાદ કરો, સાબર અને હાથમતી, સાબર અને હાથમતીનું સંગમ સ્થાન ક્યાં છે? પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લામાં આવે. એનાથી આગળ જાય, સિંચાઈ યોજના કઈ છે? તો કે સલાલા પરિયોજના. સહાયક નદી કઈ છે? તો કે ઝેલમ, રાવી અને તાવી. ઝેલમ છે ઉપરથી આવે છે, રાવી છે નીચેથી આવે છે, તાવી નાનકડી નદી છે. તાવી નદી કિનારે વસેલું શહેર કયું? આ પ્રશ્ન પૂછાઈ ગયો. તાવી નદી કિનારે વસેલું શહેર કયું? બરાબર છે, તાવી નદી કાંઠે વસેલું શહેર યાદ રાખજો, જમ્મુ. બરાબર છે, યાદ આવે હું તમને કહેતો જાઉં છું. અને આના ઉપરથી તમને ખબર હોવી જોઈએ, એક ટ્રેન પણ છે, જો હું ડાયરેક્ટ મગજમાં આવવું જોઈએ, જે આપણે વારંવાર ટ્રેનનું નામ સાંભળેલું છે, જમ્મુ તાવી. બરાબર, તો યાદ રાખજો, જમ્મુ છે શહેરનું નામ છે, તાવી છે નદીનું નામ છે, જમ્મુ તાવી. સિંચાઈ યોજના કઈ છે? તો કે સલાલા પરિયોજના. જમ્મુ કાશ્મીરમાં આવે, અચ્છા ડીપમાં. બરાબર, જો સલાલા પરિયોજના છે ક્યાં છે? જમ્મુ કાશ્મીરમાં છે, આખા ગામને ખબર છે. આપણે એક સ્ટેપ આગળ જઈએ છીએ મિત્રો, મેં તમને કીધું યુપીએસસી લેવલ સુધી જવાનું છે, બગલિહાર વિસ્તારમાં. બરાબર, જે દુલસ્તી પણ કહી શકીએ, બગલિહાર દુલસ્તી વિસ્તારની અંદર આવે. એનાથી આગળ જઈએ, વિશેષતા. વિશેષતા શું છે ચિનાબની? તો મેં તમને કીધું સૌથી મોટી સહાયક નદી છે. હિમાચલ પ્રદેશમાં ચંદ્રભાગાના નામથી ઓળખાય છે. આ ચિનાબ નદી પાછું હિમાચલમાં ક્યાં નામથી ઓળખાય? ચંદ્રભાગા ભૂલાય નહીં. એના પછીની નદી રાવી નદી. એના પછી કઈ આવશે? જિનાબ પછી રાવી. રાવી નદી જે છે ક્યાં નામથી ઓળખાય છે? પુરુષણી અથવા ઈરાવતી. બે નામથી ઓળખાય છે, પુરુષણી અથવા ઈરાવતી. જો આમાં રાજ્ય વધુ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને પંજાબ. ઉદગમ સ્થાન ક્યાંથી છે? તો કે રોહતાંગ ઘાટ. અંતિમ સ્થાન ક્યાં છે? સરાય સિંધ મુલતાન. જો આ ખાસ યાદ રાખજો, અંતિમ સ્થાન છે સરાય સિંધ મુલતાન. એ ક્યાં આવે પાછું? પાકિસ્તાનમાં. નદી કાંઠે વસેલા શહેર, નદી કાંઠે વસેલા શહેર કયું છે? અમૃતસર. બીજું કયું? લાહોર. લાહોર છે એટલે જ ક્યાં નામથી ઓળખાય? લાહોરની નદી. લંબાઈ કેટલી? 725 કિલોમીટર. સિંચાઈ યોજના કઈ? રણજીત સાગર બંધ. યસ, રણજીત સાગર બંધનું બીજું નામ છે થીન. થીન પરિયોજના અથવા તો થીન કહી શકે, ચમેરા પરિયોજના. વિશેષતા શું છે? તો કે રણજીત સાગર બંધ જે છે જવાહરલાલ નહેરુના સમયમાં બન્યો હતો અને ખૂબ જ જૂનો છે, એની વિશેષતા કહી શકીએ. વાઘા બોર્ડર નજીકથી પસાર થાય છે. આપણે આ શબ્દ એડ કર્યો છે, વાઘા બોર્ડર જે ભારત અને પાકિસ્તાન વચ્ચે છે, લાહોરની નદી તરીકે ઓળખાય છે. એના પછી કઈ નદી આવે? બિયાસ. બિયાસ નું પ્રાચીન નામ શું છે? વિપાસા. બીજો નામ શબ્દ મેળવ્યો તમને અર્ગી કિયા. હું તમને સમજાવતા સમય આ શબ્દ હું નથી બોલ્યો, અર્ગી કિયા. ફરી પાછું, બિયાસ નું પ્રાચીન નામ શું છે? વિપાસા. બીજું નામ શું છે? અર્ગી કિયા. બિયાસ નદી ક્યાં રાજ્યમાંથી પસાર થાય? સૌથી પહેલા હિમાચલ પ્રદેશ, પછી કયું આવે? પંજાબ. ઉદગમ સ્થાન ક્યાંથી છે? રોહતાંગ ઘાટ. રોહતાંગ ઘાટ નું બીજું નામ અથવા રોહતાંગ ઘાટમાં એક્ઝેક્ટ ક્યાં? તો કે વ્યાસ કુંડ. અંતિમ સ્થાન ક્યાં છે? હરિકે બંધ. હરિકે બંધ પંજાબમાં આવે. બરાબર, આ હરિકે બંધ માંથી શું નીકળે છે? ઇન્દિરા ગાંધી નહેર, એ ન ભૂલાય. બરાબર, શહેર જે છે કયું છે? મનાલી. પણ મનાલી અને કુલ્લુ બંને આપણે હારે યાદ રાખીએ છીએ. બરાબર, પણ મનાલી શહેર જે છે એ કઈ નદી કિનારે છે? બિનાસ, બિયાસ નદી. કુલ્લુ છે એ કઈ? તો કે પરબાદી. પરબાદી શું છે? એની સહાયક નદી, એ ન ભૂલાય. સિંચાઈ યોજના કયો છે? પોંગ બંધ અથવા તો પોગ બંધ, એ આપણે કહી શકીએ. વિશેષતા, બરાબર, અચ્છા પોગ બંધ છે ક્યાં આવે? લખતા ભૂલી ગયો છું, હિમાચલ પ્રદેશમાં. બરાબર,
એચપી હિમાચલ પ્રદેશ. ભાઈ એચપી એટલે હરક પદુડો નહીં, હું આવે હિમાચલ પ્રદેશ. અમુક દાંત કાઢતા હશે સાહેબ. આ એચપી ક્યાંથી લેવા? વિશેષતા સંપૂર્ણપણે ભારતમાં વસે છે, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સિંધુ નદી તંત્રની એકમાત્ર સહાયક નદી કે જે ક્યાં વહે છે, તો કે ભારતમાં. આઈડિયા હોવો જોઈએ, બરાબર. સતલુજ રિવર, સતલુજ રિવર નું પ્રાચીન નામ શું છે? સાતુદ્ર અથવા તો સાતુદ્રી. ક્યાં રાજ્યમાંથી પસાર થાય છે? તો કે હિમાચલ પ્રદેશ, બરાબર. અને બીજું ક્યુ આવે? તો કે પંજાબ. ઉદગમ સ્થાન ક્યાં છે? રાખસ્થાલ ઝીલ અથવા રાખસ્થાલ સરોવર. તિબેટમાં ક્યાં નામથી ઓળખાય છે? અથવા તિબેટ નો વિસ્તાર, નામથી નહીં, તિબેટ નો વિસ્તાર કયો છે? લાંગચેન ખંબાના એવું પણ આપણે કહી શકીએ, બરાબર. લંબાઈ કેટલી છે? 1500 કિલોમીટર કુલ. ભારતમાં કેટલી છે? 1050. શહેર કયું? તો કે લુધિયાણા અને ફિરોજપુર. લુધિયાણા શહેર છે એ કાપડ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે, ખાસ કરીને ગરમ કાપડ, બરાબર. ડિસેમ્બર મહિનો સ્ટાર્ટ થશે, આપણે વસ્તુ લેવા જાય ને મિત્રો, તો આપણને એટલી જિજ્ઞાસા વૃત્તિ હોવી જોઈએ, આપણે જે ફિલ્ડમાં છે ને એ પ્રમાણે, બરાબર. આપણે વસ્તુ લેવા જઈએ તો પૂછવાનું, ભાઈ આ કાપડ જે છે ક્યાંથી આવે છે, બરાબર. એટલે તમને આઈડિયા કહેશે, અથવા તો એનું જે ટેગ મારેલું હોય ને, ટેગ એની નીચે લખેલું હોય. તમને મોટા ભાગના ગરમ કાપડ જે છે એમાં લખેલું હોય છે લુધિયાણા, બરાબર. યાદ રાખજો લુધિયાણા. અને બીજું કયું છે? ફિરોજપુર. અચ્છા લુધિયાણા ક્યાં આવે? તો કે પંજાબમાં. ફિરોજપુર ક્યાં આવે? તો કે પંજાબમાં. એની સહાયક નદી કઈ છે? સ્થિતિ. પરિસ્થિતિની વાત નથી થતી, સ્થિતિ એક નદી છે. કે સાહેબ બધાની પરિસ્થિતિ ખરાબ છે, બિન સચિવાલય આવતી નથી, સિનિયર ક્લાર્ક આવતી નથી, એટીડીઓ આવતી નથી, જીપીએસસી ની મેન્સ જે હમણાં લેવાની હતી, બરાબર, દાસા સાહેબે પોસ્ટપોન કરી, બધાની પરિસ્થિતિ ખરાબ છે. પણ અહીં સ્થિતિની વાત છે, પરિસ્થિતિની કેની વાત છે? સ્થિતિની વાત છે. સિંચાઈ યોજના, આના ઉપર સિંચાઈ યોજના કઈ આવેલી? ગોવિંદ સાગર. ગોવિંદ સાગર એ ક્યાં આવશે? તો કે હિમાચલ પ્રદેશ ની અંદર, બરાબર. ગોવિંદ સાગર એટલે ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર, બરાબર. ક્યાં આવે? હિમાચલ પ્રદેશ. ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર ભાખડા નાંગલ બંધ. પણ યાદ રાખજો, હું કહેતા ભૂલી ગયો, તો ભાખડા અને નાંગલ જે છે એ આમ બોલાય છે સાથે, પરંતુ ભાખડા જે છે એ હિમાચલ પ્રદેશમાં છે અને નાંગલ જે છે એ ક્યાં છે? પંજાબની અંદર છે, બરાબર. પણ ભાખડા નાંગલ બોલાય સાથે જ તે. સૌથી મોટો બંધ ભારતનો, બરાબર. 207 મીટર એની ઊંચાઈ છે, જો અહીંયા લખેલું છે. સેકન્ડ ટોલેસ્ટ, સાહેબ વિચાર આવે કે સેકન્ડ ટોલેસ્ટ એટલે પંજાબમાં, હરિયાણામાં, ભારતમાં, એશિયામાં, આખા વિશ્વમાં. પણ સેકન્ડ ટોલેસ્ટ છે એશિયાની વાત થઈ છે, આખા એશિયામાં સેકન્ડ ટોલેસ્ટ છે. અને સૌથી પહેલો ટોલેસ્ટ પણ ભારતમાં જ છે, બરાબર છે. 1500 મેગાવોટનો શું છે? પાવર પ્લાન્ટ છે. 1500 મેગાવોટનો શું છે? પાવર પ્લાન્ટ, બરાબર. પાવર પ્લાન્ટ આવે પાછો પ્રશ્ન થવો જોઈએ, કયા પ્રકારનો પાવર પ્લાન્ટ? પાવર પ્લાન્ટના અલગ અલગ પ્રકાર હોય, બરાબર છે. પણ યાદ રાખવાનું, જે નદી ઉપર અથવા પાણી સાથે સંકળાયેલો હોય હંમેશા હાઇડ્રો પાવર પ્લાન્ટ જ હોય, હાઇડ્રો પાવર પ્લાન્ટ, બરાબર. જેમ કે આપણે ગુજરાતની અંદર નર્મદા નદી ઉપર 1450 મેગાવોટનો હાઇડ્રો પાવર પ્લાન્ટ છે, બરાબર. અને એની ઇલેક્ટ્રિસિટી ભારતની અંદર 3 રાજ્યને મળે છે, ગુજરાત, મહારાષ્ટ્ર અને ત્રીજું કયું આવશે? એમપી. પણ ક્વેશ્ચન પૂછાય કે નર્મદા નદી જે છે એનો બંધ છે, સરદાર સરોવર બંધ, એનું પાણી કેટલા રાજ્યને મળે? તો ચોથું એડ કરી દેવાનું. કયું આવે? આરજે. આરજે, બરાબર. આજે એટલે શું? તો કે રાજસ્થાન, એ ન ભૂલાય. ચલો એનાથી આગળ જઈએ. ઇન્દિરા ગાંધી નગર 650 કિલોમીટર, બરાબર. રેડી? તો આપણે આખે આખું સિંધુ નદી તંત્ર સ્ટડી કર્યું, બરાબર. બેસ્ટમાં બેસ્ટ આપ્યું છે, જોઈ લેજો વ્યવસ્થિત રીતે. પ્રિલિમ્સના પ્રશ્ન તો આની બહાર નહીં જ જાય, અને કદાચ જાશે તો બીજા બધા સ્ટુડન્ટને પણ અઘરા પડશે. તમે જે જોવો છો એમને તો આવડી જ જશે, અને કદાચ એ અઘરો પ્રશ્ન નીકળો તો બીજા બધા વિદ્યાર્થીઓને અઘરો પડશે. બેસ્ટમાં બેસ્ટ અને ડેપ્થમાં ડેપ્થ આપણે અહીંયા પોઈન્ટ લીધેલા છે, બરાબર. એ આઈડિયા અહીંયા સુધી રાખીએ મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં વહેલા મળીએ. જય હિન્દ, જય ભારત.